યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું આજનો જય માતાજી જય માતાજી બધા જ વિદ્યાર્થીને અભયમ અકાદમી તરફથી વેલકમ કરું છું કંચ્યામભાઈ બારૈયા દક્ષાબેન યસ તમે કાયદાની બુકનો ઉપર કહેતા હતા આ ચોક્કસ તમે કાયદાની બુક પરચેસ કરી શકો લાસ્ટમાં બધા તમારા પ્રશ્ન લઈશ કુલદીપસિંહ ડોડિયા જય માતાજી અનિરુદ્ધસિંહ ગોહિલ ગુડ જય માતાજી કમલેશભાઈ ગોહેલ પાતરભાઈ અંકિત થેન્ક યુ આભાર પાક પાત્રભાઈ અંકિત આભાર જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અત્યાર ન હોય ભાઈ હા પણ આમ તો ઇંગ્લિશમાં જોઈએ તો ઇંગ્લિશની અંદર શે જ જોગવાય કે ગમે ત્યારે પહેલી મુલાકાત થાય દિવસ અથવા તો રાત દરમિયાન તો આપણે ગુડ મોર્નિંગ કહી શકીએ ઓકે ઓકે જય માતાજી જય માતાજી જય માતાજી ઓકે જેમ બને એમ વિડીયોને શેર કરજો આજનો એક લેક્ચર એક જ લેક્ચર હું માનું ત્યાં સુધી ગુજરાતમાં ફર્સ્ટ વખત હશે કે ત્રણે ત્રણ કાયદા એકી સાથે બે જ કલાકમાં બોર્ડની બહાર નહીં જાઓ ચિંતા ના કરતા ત્રણે ત્રણ કાયદા વન લાઈનમાં આખા જ આવી જવાના છે આજે આ લેક્ચર આ લેક્ચર જ્યારે તમારે પીએસઆઈની મુખ્ય પરીક્ષા મેન્સ એક્ઝામ હશે ત્યારે કોન્સ્ટેબલની જ્યારે દસ દિવસની વાર હશે ત્યારે આ લેક્ચર અને મોડ ટુ ખાતાકીય પીએસઆઈનો જ્યારે કાયદાનો પેપર હશે એના દસ દિવસ પહેલાં જે વિદ્યાર્થી મિત્ર આ લેકચર જોઈન જશે એમ ત્રણે ત્રણ મેજર એક્ટનું રિવિઝન થઈ જશે એ શું કહું છું આપણા રબારી સાહેબ કહે છે ને ઇતિહાસવાળા સાહેબ કે બારે મેઘ ખાંગા કરવાના છે તો આજે થઈ જશે કારણ કે ત્રણે ત્રણ કાયદા આઈપીસી સીઆરપીસી અને એવિડન્સ એક્ટ આ ત્રણે ત્રણ કાયદામાં વન લાઈનમાં કેટલી કલમ અગત્યની અને કેટલા પ્રકરણ અગત્યની બધી જ જોગવાઈઓ આજે આવી જશે તમામ વસ્તુને આજે હું લઈ લઈશ આપણે ડીપમાં નથી જોવાની ઘણા સમયથી વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરતા હતા વોટ્સઅપમાં મેસેજ પણ આવતો હતો કે એક લેક્ચર સર એવો ગોઠવો કે જેમાં ત્રણે ત્રણ કાયદા આવી જાય આઈપીસી આવી જાય સીઆરપીસી પણ આવી જાય અને એવિડન્સ એક્ટ પણ આવી જાય જે આ મેજર એક્ટ છે ફર્સ્ટ લેવલની પરીક્ષામાં 20 થી 25 માર્કનો ભારણ ધરાવે પીएसआई ની પરીક્ષાની વાત કરીએ તો 45 માર્કથી લઈને પંચાવન માર્ક સુધીનો રેશિયો આ ત્રણ કાયદાનો હોય મોડ ટુ ખાતાકીય પીएसआई ની વાત કરું તો આ વિષય આ ત્રણ વિષયનો ભારણ 40 માર્કનો હોય વિષય સીઆરપીસી મોર 2 માં 15 માર્કનો પૂછાય મિત્રો એટલા માટે જ આ લેક્ચર એક તમાર રિવિઝન ટાઈપનો લેક્ચર થઈ જશે સંપૂર્ણ ત્રણે ત્રણ કાયદા આવી જશે તમારા વિડીયોની રાહ જોતા થેન્ક યુ અનિરુદ્ધસિંહ ગોયલ થેન્ક યુ બધા જ વિદ્યાર્થી મિત્રોને વેલકમ કરું છું ડીએ ચુડાસમા થેન્ક યુ આભાર રાહુલ ધાપા આભાર આભાર બધા જ વિદ્યાર્થી મિત્રોનો આભાર કોમેન્ટ ઉપર નહીં જાઉં કારણ કે મારે બે કલાકમાં ત્રણે ત્રણ કાયદા લેવા છે ખોટો સમય તમારો નહીં વેડફું અને મારો પણ નહીં વેડફું અને અભયમ અકાદમીનો પણ નહીં વેડફું જે મારે તમને દેવા આજની તારીખે આજના વારે આજની આ સુવાળી રાતે આપણે મળ્યા છીએ સૂર્ય ઢળી ગયો છે રાત થઈ ગઈ છે મિત્રો આ રાતની અંદર આપણે સરસ મજાનો માહોલ બનાવો છે હું આશા રાખું તમે બધા જમીને ફ્રી થઈને હવે લેક્ચર જોવા આવ્યા હશો જો તમને આ લેક્ચરમાં મજા આવે તો ચોક્કસ એક લાઇક કરજો આ પહેલી વખત કહીશ ને એક લાસ્ટમાં કહીશ વચ્ચે ક્યાંય નહીં કહું જો વિડીયોમાં મજા આવે તો એક લાઈક કરી દેજો ચાલુ વિડીયો પણ લાઈક થઈ શકે વિડીયોમાં જો મજા આવે તો તમારા વિદ્યાર્થી મિત્રો સુધી તમારા જે તૈયારી કરે છે કોમ્પિટેટીવ એક્ઝામની ત્યાં સુધી શેર કરજો અને હજી જો કોઈ વિદ્યાર્થી મિત્રો એ અભયમ અકાદમી ચેનલ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ અભયમ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર આજનો આપણો લક્ષ્ય મુખ્ય એ જ છે કે આઈપીસી સીઆરપીસી અને એવિડન્સ એક્ટની સંપૂર્ણપણે માહિતી લેવી છે લાઈનમાં આઈપીસી ને તો આખું લઈ લેવાનું છે મિત્રો આઈપીસી ને સંપૂર્ણ ચારસો કલમ અત્યારે હું તમને કહેવાનો છું આઈપીસીની ચારસો કલમ જે મહત્વની છે એ કલમ આ તમને રિવિઝનમાં વારંવાર કહું છું ખૂબ જ કામ લાગશે મિત્રો આઈપીસી એટલે કે ઇન્ડિયન પિનલ કોડ સીઆરપીસી એટલે કે ક્રિમિનલ પ્રોસિજર કોડ ઓગણીસોને તોતેર અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ આઠસો ને બોંતેર એટલે કે ભારતીય પુરાવા અધિનિયમ આ ત્રણે ત્રણ કાયદા મિત્રો મેજર એક્ટ તરીકે ઓળખાય છે એકબીજા સાથે સંકળાયેલા કાયદાઓ કેવા કાયદાઓ એકબીજા સાથે સંકળાયેલા કાયદાઓ માનીએ કે ભારતમાંથી આ સીઆરપીસી કાયદાને રદ કરવામાં આવે ભારત માંથી આ સીઆરપીસી કાયદાને રદ કરવામાં આવે તો આ આઈપીસી અને એવિડન્સ એક્ટ નું મિત્રો મૂલ્ય રહેતું નથી કારણ કે આ ત્રણ કાયદાની અંદર શું આપ્યું છે તો આઈપીસી ની અંદર ટૂંકમાં કહો તો ગુનો બને એની વ્યાખ્યા અને શિક્ષાની જોગવાઈ આપી બીજું કશું આપ્યું નથી આઈપીસી ની અંદર શું આપ્યું ગુનો બને એની વ્યાખ્યા અને એની શિક્ષાની જોગવાઈ કોઈ ચોરી કરે લૂંટ કરે દાડ કરે ઠગ કરે ઠગાઈ કરે બળાત્કાર કરે ખૂન કરે અપરાધ મનુષ્યવત કરે કે એક્સવાય ઝેડ વ્યથા મહાવ્યથા ઘરફોડ એક્સવાય ઝેડ કોઈ પણ ગુનો હોય જે આઈપીસી ની અંદર આપ્યો એની ગુનાની વ્યાખ્યા આપી અને એ ગુનો કોઈ કરે તો એને શિક્ષા કેટલી એ શિક્ષાની જોગવાઈ મિત્રો ક્યાં આપી આઈપીસી માં આપી ભાઈ કોઈ વ્યક્તિએ ગુનો તો કર્યો હવે ભોગ બનનાર વ્યક્તિ આઈપીસી સીઆરપીસી કલમ નંબર બાદ પોલીસ પોલીસ અધિકારી કાર્યવાહી કાર્યવાહી કરે આ બધી ડિટેલ મેજિસ્ટ્રેટ જાહેર જનતા અને અધિકારીની ક્યાં આપી છે ક્યાં આપી છે ની અંદર આપી અને આ ગુના સંદર્ભે જે વ્યક્તિએ ગુનાનું નું કર્યું એને આ ગુનો કહેવાય એ સંદર્ભે કાર્યવાહી સીઆરપીસી અને એ ગુના સંદર્ભે પોલીસ જે કાર્યવાહી કરે એ દરમિયાન પુરાવા કેવા લેવાના એ બધી જોગવાઈ ક્યાં આપી ઇન્ડિયન એવિડન્સ એક સાક્ષી કોણ કોણ બની શકે તપાસનો ક્રમ કઈ રીતે હોય આ બધી જ ડિટેલ ક્યાં મિત્રો આપી એવિડન્સ એક્ટની અંદર આપી છે બરાબર આ ત્રણ કાયદાનું સામાન્ય વન લાઈનમાં તમને માહિતી આપું તો સામાન્ય આટલી જોગવાઈઓ છે આટલી જોગવાઈઓ છે કે આઈપીસીમાં ગુનો બને ને આ ત્રણેય કાયદા એકબીજા સાથે સંકળાયેલા કાયદા છે આઈપીસી એટલે કે ઇન્ડિયન પિનલ કોડ ભારતીય ફોજદારી અધિનિયમ ભારતીય દંડ સંહિતા અઢારસો તરીકે ઓળખાય એવી જ રીતે એની સાથે સંકળાયેલો કાયદો એટલે ક્રિમિનલ ધ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસીઝર ઓગણીસો ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ઓગણીસો તોતેર નો કાયદો છે બરાબર અને એનાથી આગળ ઇન્ડિયન એવિડન્સ એક ભારતીય પુરાવા અધિનિયમ અઢારસો ને અઢારસો ને બોતેર હવે સરસ મજાના ત્રણ કાયદા વિશેની આપણે વન લાઈનમાં આજે સમજૂતી કરવાની છે હું કોમેન્ટ ઉપર જતો નથી તમારા કોઈ પ્રશ્ન હું લઈ શકીશ નહીં જે કાંઈ ક્વેરી હોય અભયમ અકાદમીના સંપર્ક નંબર ઉપર ફોન કરજો એની અંદર તમને સચોટ માહિતી મળી જશે હવે આપણે વિગતે સ્ટાર્ટ કરીએ જે આજના લક્ષ સાથે મળ્યા છીએ એ લક્ષ જો પહેલાં વાત કરીએ આઈપીસી સીઆરપીસી અને એવિડન્સ એક્ટ એવિડન્સ એક્ટ આ ત્રણ કાયદા છે બરાબર આ ત્રણ કાયદા મેજર એક્ટ તરીકે ઓળખાય છે આમાં વાત કરીએ કલમ ટોટલ કલમ કેટલી મિત્રો ફટાફટ લઈશો ધીરે નહીં લો કારણ કે મારે બહુ બધું આપવાનું છે આજે અહીંયા કેટલી કલમ ચારસો ને ચોર્યાસી સીઆરપીસીમાં અહીંયા કેટલી કલમ મિત્રો એકસો ને સડસઠ કલમ છે બરાબર વાત કરીએ પ્રકરણ પ્રકરણ કેટલા તો આઈપીસીની અંદર ત્રેવીસ પ્રકરણ પેટા પ્રકરણ પૂછે તો મિત્રો ત્રણ પેટા પ્રકરણ પાંચ એ નવ એ અને વીસ એ આયા વાત કરીએ પ્રકરણ કેટલા તો મિત્રો 37 પ્રકરણ પેટા પ્રકરણ કેટલા પેટા પ્રકરણ તો એક પેટા પ્રકરણ એવિડન્સ એક્ટ માં કેટલા પ્રકરણ તો 11 પ્રકરણ અને ભાગ કેટલા તો એવિડન્સ એ ત્રણ ભાગ માં વહેંચાયેલો કાયદો છે કેટલા ભાગ માં વહેંચાયેલો કાયદો છે ત્રણ ભાગ ની અંદર વહેંચાયેલો કાયદો છે સીઆરપીસી આઈપીસી અને એવિડન્સ એક્ટ ઘડાણો ક્યારે મિત્રો એવું પૂછાય કે ઘડાણો ક્યારે તો આઈપીસી ક્યારે છ દસ અઢારસો ને સાહીઠ ક્યારે ઘાણો તો પચીસ જાન્યુઆરી ગયો સીઆરપીસી આઈપીસી અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ ભારતીય પુરાવા અધિનિયમ ક્યારે ઘડાણો તો જો આઈપીસી ક્યારે છ દસ અઢારસો સાહીઠ સીઆરપીસી જાન્યુઆરી અને એવિડન્સ પંદર માર્ચ અઢારસોતેર ના રોજ ગળાય ગયો આ કાયદાનો મિત્રો અમલ ક્યારે થયો અમલ ક્યારે થયો પેલી જાન્યુઆરી અઢારસો ના રોજ આઈપીસી નો અમલ થયો સીઆરપીસી નો અમલ પેલી એપ્રિલ ઓગણીસો ચુમ્મોતેર ના રોજ થયો પેલી એપ્રિલ ઓગણીસો ચુમ્મોતેર ના રોજ થયો અને અહીંયા પહેલી સપ્ટેમ્બર બધામાં પેલી જ આવે છે અહીંયા અઢારસો ને બોતેર મિત્રો તમને થતું હશે જો એ સાલવારી લખું એક અઢારસો ને સાહીઠ ઓગણીસોતેર અને અહીંયા અઢારસો ને આ જે કાયદાની પાછળ જે આ સાલવારી આવે છે આઈપીસી અઢારસો સાઈઠ નો સીઆરપીસી ઓગણીસો તો સીઆરપીસી ઓગણીસો તો શું આવે ઓગણીસો અને અમલ ક્યારે થયો ચુમ્બોતેર અહીંયા જો અઢારસો નો કાયદો અમલ ક્યારે થયો બાસઠ

कुछ नहीं है पिक्चर स्टार्ट ही नहीं हुआ है सी हमारे यहां पर कंप्यूटर डिपार्टमेंट संभाल रहे हैं हैं वो बोल रहे है कि पिक्चर अभी अभी स्टार्ट नहीं हुआ है अभी तो ट्रेलर दिखा रहे हैं पिक्चर तो आईपीसी की शुरुआत होगी ना तब पिक्चर आएगा पूरा वो देख लेना ऑल गुजरात में कोई ऐसा नहीं करा सकेगा पूरे पूरा आईपीसी तुम्हारे समक्ष रखूंगा मैं ओके थैंक यू लॉर्ड मेकोलो जो प्रथम कायिदा पंच भारत अध्यक्ष था બરાબર એનાથી આગળ વાત કરીએ તો સીઆરપીસી કોણે ઘડ્યો તો કે ભારતીય સંસદ દ્વારા ઘડાણો ભારતીય સંસદ દ્વારા ઘડાણો અને અહીંયા એવિડન્સ એક્ટ પૂછે તો જામ સ્ટીફન આવે કોણ આવે જામ સ્ટીફન દ્વારા ઘડાણો જામ સ્ટીફન દ્વારા ઘડાણો એનાથી આગળ વાત કરીએ ભાઈ આનો વ્યાપ કેટલો આઈપીસી નો વ્યાપ કેટલો હવે નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા ત્રણસો સિત્તેર બંધારણની હટાવી ત્યારબાદ હવે શું કહેવાનું મિત્રો સમગ્ર ભારતમાં અહીંયા પણ સમગ્ર ભારતમાં અહીંયા પણ સમગ્ર ભારતમાં બરાબર આટલો મુદ્દા યાદ રાખજો આ સિવાયને ઘણી બધી ડિટેલ છે હવે એક એક કાયદો જોઈએ ત્યારે આપણે એક એક કાયદાની અંદર લેશું એક એક કાયદો આ કાયદામાં તમને કે આઈપીસી માં શું આપ્યું તો ગુનો બને એની વ્યાખ્યા ગુનાની વ્યાખ્યા અને મિત્રો શિક્ષાની જોગવાઈ શું આપ્યું શિક્ષાની જોગવાઈ સીઆરપીસી માં શું આપ્યું કાર્યવાહી કોની તો કે પોલીસ મેજિસ્ટ્રેટ અને જાહેર જનતા તમારી મારીને એવિડન્સ એક્ટની અંદર શું આપ્યું સાક્ષી પુરાવા અને તપાસનો ક્રમ તપાસનો ક્રમ આ સિવાય ઘણું બધું આપેલું છે બોલો મિત્રો ફર્સ્ટ કયો કાયદો તમારે જોવો છે આઈપીસી જોવો છે સીઆરપીસી જોવો છે કે એવિડન્સ તમે કયો એ આપણે પહેલો કાયદો સ્ટાર્ટ કરીએ બોલો ફટાફટ કોમેન્ટની અંદર કોમેન્ટ્સ બોક્સની અંદર કોમેન્ટ કરો કે પહેલો કાયદો તમારે સંપૂર્ણ કયો સાંભળવો છે પહેલો કાયદો સંપૂર્ણ ક્યારે સાંભળવો છે અને પહેલો કાયદો પૂરો થાય ત્યાં સુધી આપણે આખા જ તમારે શાંતિથી જોવાનો છે તમારે કશું જ કોમેન્ટ નથી કરવાની કારણ કે હું કોમેન્ટ ઉપર નહીં જઈ શકું તમે પહેલાં કહો કયો કાયદો સ્ટાર્ટ કરવો ઓકે જાદવ જયદીપભાઈ આઈપીસી રાહુલભાઈ દાપા આઈપીસી ભરતભાઈ આઈપીસી ઓકે આઈપીસી આઈપીસી આઈપી આઈપીસી સિવાય કોઈ વ્યક્તિ કાંઈ કહેતું જ નથી એક બે જણાએ સીઆરપીસી કીધું પણ વધારે મને આઈપીસી જોવા મળે છે ઉમેશભાઈ મોરી સરસ વેરી ગુડ

તેનો વ્યાપ કેટલો અને તેનો અમલ કેટલો જો આનો વ્યાપ કેટલો તો કે સમગ્ર ભારતના રાજ્ય ક્ષેત્રમાં આનું નામ શું તો કે ભારતીય ફોજદારી અધિનિયમ અઢારસો સાહીઠ ભારતીય દંડ સંહિતા અઢારસો સાહીઠ અને ઇન્ડિયન પીનલ કોડ અઢારસો ને સાહીઠ અને આનો વ્યાપ કેટલો ને અમલ કયો તો અમલ પહેલી જાન્યુઆરી અઢારસો ને બાસઠ અઢારસો ને બાસઠ કલમ બે થી મિત્રો પાંચ આમાંથી કોન્સ્ટેબલમાં પીએસઆઈમાં સવાલ નીકળી ગયેલા છે અગાઉની એક્ઝામમાં બે થી પાંચ બે થી પાંચ ની અંદર શું આપ્યું કે ભારત રાજ્ય ક્ષેત્ર બહાર કરેલા પણ ભારતમાં જેની ઇન્સાફી કાર્યવાહી થાય તેવા ગુનાઓની માહિતી ભારત રાજ્ય ક્ષેત્ર બહાર કરેલા પણ ભારતમાં જેની કાર્યવાહી થાય તેવા ગુનાઓની માહિતી કલમ નંબર ત્રણ ચાર ની અંદર વાત કરી ભારતમાં કોઈ વિદેશનો નાગરિક હોય ભારતમાં કોઈ ગુનાયત કૃત્ય કરે તો આઈપીસી લાગુ પડે ભારતમાં નોંધાયેલું વિમાન કોઈ ભારતના રાજ્ય ક્ષેત્રની બહાર જાય ત્યાં કોઈ ગુનાય કૃત્ય થાય તો આઈપીસી લાગુ પડે ભારતમાં નોંધાયેલું જહાજ ભારતના રાજ્યક્ષેત્રની બહાર જાય અને ત્યાં કોઈ ગુનાહિત કૃત્ય થાય તો આઈપીસી લાગુ પડે ભારત રાજ્ય ક્ષેત્ર બહાર બેઠો બેઠો ભારતમાં રહેલ કોઈ કોમ્પ્યુટર હેક કરતો હોય તો પણ આઈપીસી લાગુ પડે સરસ નંબર બે એટલે અગત્યનું પ્રકરણ આખું આઈપીસી સમજવું હોય તો પ્રકરણ નંબર બે ને સમજવું પડે પ્રકરણ નંબર બે નું સ્ટાર કરવા જેવું પ્રકરણ આ પ્રકરણનું હેડિંગ પણ તમારે અગત્યનું ટોટલ કલમ કેટલી આપી તો છ થી બાવન એ આપી કેટલી કલમ આપી

મિત્રો પ્રકરણ નંબર ત્રણ નાનું પ્રકરણ છે પણ સમજવા લાયક છે પ્રકરણ નંબર ત્રણ એટલે શિક્ષાઓ કેવી જોગવાઈ શિક્ષાઓ શિક્ષાઓની જોગવાઈમાં પ્રકરણ નંબર ત્રણ ની અંદર પ્રથમ કલમ ત્રેપન શિક્ષાના પ્રકાર શિક્ષાના કેટલા પ્રકાર મિત્રો પાંચ પ્રકાર પ્રથમ પ્રકાર એટલે કે મોતની શિક્ષા આજીવન કેદ ત્રીજા નંબરે કેદ ચોથા નંબરે મિલકત જપ્તી અને પાંચમા નંબરે દંડ કાયદો ઘણાનો ત્યારે છ પ્રકાર હતા હાલમાં પાંચ પ્રકાર છે છઠ્ઠી શિક્ષાની જોગવાઈ કઈ રદ કરી તો કલમ નંબર ત્રેપન એ દેશ નિકાલ શિક્ષાની જોગવાઈ રદ કરવામાં આવી કેદના કેટલા પ્રકાર કેદના બે પ્રકાર સાદી કેદ અને સખત કેદ એકાંત કેદની જોગવાઈ અલગ આપવામાં આવી

ચાર સરસ મજાનું છે આગળના પેજ ઉપર લો આખું પ્રકરણ સ્ટાર કરવા જેવું આ બીજું પ્રકરણ આવે છે સ્ટાર કરવા જેવું પ્રકરણ ચાર એટલે સામાન્ય અપવાદો કેવા અપવાદો સામાન્ય અપવાદો પ્રકરણ નંબર ચાર એટલે કે છોતેર થી એકસો છ વારંવાર આ પ્રકરણમાંથી સવાલ પૂછાય ખાનગી બચાવ ખાનગી બચાવ પૂછે તો છન્નું થી એકસો છ કેવી જોગવાઈ આપી છન્નું થી એકસો ને છ પ્રકરણ નંબર ચાર સામાન્ય અપવાદો છોતેર થી એકસો છું એકસો છ ખાનગી બતાઓ છ બચાવની ની વાત કરી આ પ્રકરણ અંદર કોઈ વ્યક્તિ આવું કરે તો એ ગુનો નો બને એવું કે છે કાર્ય કરતા ન્યાયાધીશ કૃત્ય મિત્રો ગુનો નો બને કલમ નંબર એસી અકસ્માત એ ગુનો નથી કલમ નંબર બ્યાસી ત્યાં રાજકોટ મહાનગરપાલિકામાં પૂછાય ગઈ મિત્રો કોરોનાની મહામારી પહેલા જ રાજકોટ મહાનગરપાલિકાની એક્ઝામમાં બ્યાસી અને ત્યાં પૂછાણી આઈપીસી કલમ બ્યાસી અને ત્યાસી શું કે છે તો બ્યાસી એટલે હાથ વર્ષથી નાના બાળકે કરેલું કૃત્ય અને ત્યાસી એટલે હાથ થી બાર વર્ષના અપરિપક્વ બાળકે કરાયેલું કૃત્ય કલમ નંબર ચોર્યાસી દીવાના વ્યક્તિએ કરેલું કૃત્ય કલમ નંબર પંચ્યાસી પોતાની ઈચ્છા વિરુદ્ધ કરાયેલા નશાના કારણે કરેલ કૃત્ય અને કલમ નંબર છ્યાસી પોતાની ઈચ્છાથી કરાયેલા નશાના કારણે કરેલ કૃત્ય પણ ગુનો બનતું નથી કલમ નંબર બાણું શુદ્ધ બુદ્ધિથી કરાયેલું કૃત્ય અને કલમ નંબર નાઇન્ટી ફાઈવ નાની નજીવી હાનિ થાય તેવું કૃત્ય ચીટી ભરવી એ ગુનો નથી ચોંટીઓ ભરવો એ ગુનો નથી આ કલમ નંબર નાઇન્ટી ફાઈવ રૂપિયા કરતાં ઓછું નુકસાન થાય તેવું કોઈ પણ કૃત્ય એટલે ગુનો બનતું નથી ત્યારબાદ સ્વ બચાવની વાત કરીએ કલમ નંબર છનું સ્વ બચાવની વ્યાખ્યા આપી સ્વ બચાવ કોને કહેવાય સત્તાણું ને અંદર બે ભાગ પાડી દીધા શરીરનો બચાવ અને મિલકતના બચાવની વાત કરી મિલકતના બચાવની વાત કરેલી છે ય વયના બાળક સામે કોઈ પણ સ્વ બચાવની વાત કરી નવ્વાણું અપવાદરૂપ જોગવાય છે અપવાદરૂપ જોગવાય છે કે ક્યાં કૃત્ય સામે ખાનગી બચાવનો હક ના મળે રાજ્ય સેવક કાયદાથી બંધાયેલું કોઈ કૃત્ય કરતા હોય ત્યારે ખાનગી બચાવનો હક ના મળે કલમ નંબર સો શરીરના બચાવનો હક મૃત્યુ સુધી પહોંચે ત્યારે એકસો ને 105 મિલકતના સરસ મજાનું પ્રકરણ નંબર ચાર ચેપ્ટર નંબર ચાર સ્ટાર કરવા જેવું સામાન્ય અપવાદો છોતેર થી એકસો છ ખાનગી બચાવ એટલે છન્નું થી એકસો ને છ આગળના પ્રકરણ ઉપર જઈએ પ્રકરણ નંબર પાંચ પ્રકરણ નંબર પાંચ એટલે દુષ્પેરણ દુષ્પ્રેરણ સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરીને એની પાછળ કોનું નામ જોડાયેલું છે કોનું નામ પ્રકરણ નંબર પાંચ દુષ્પેરણ ભાઈ સ્પીડ ધીરી રાખો એવું બધા કોમેન્ટની અંદર કે છે પણ તો બે કલાકમાં પૂરું ન થાય તો બે કલાકની અંદર પૂરું ન થાય બરાબર એટલે આઈ એમ વેરી વેરી સોરી થોડીક સ્પીડ તો રહેશે કદાચ અત્યારે ટપવો ન પડે તો નેક્સ્ટ ટાઈમ વિડીયો પછી જોઈ લેજો એક નોટ બનાવજો બરાબર કારણ કે મેં વાયદો કર્યો છે બે કલાકમાં પૂરું કરીશ તો બે કલાકમાં તમારે સાંભળવાની શક્તિ રાખવાની ખૂબ મજા આવશે ભાઈ આ એક્ઝામ પહેલા અઠવાડિયા પહેલાં આ વિડીયો જોઈને જાવ ને તો તમારે માર્ક ક્યાંય નહીં કપાય ચિંતા ન કરતા ફોજદારી શબ્દ કઈ ભાષાનો છે બધું આવી જાય જયદીપભાઈ સોલંકી મારામાં જેટલું જ્ઞાન છે ને એ બધું આપીશ બરાબર મને નહીં ખબર હોય એ ચોક્કસ ના પડીશ ખોટા ફાંકા ફોજદારી નહીં કરું મને આમાં આ આવે ને આમાં આવે બરાબર જે હશે ફેક્ટ કહી દઈશ બરાબર

કાવતરા કેટલા વ્યક્તિઓ બે કોઈ ગુનાહિત કૃત્ય કરવા માટે બે અથવા બે કરતાં વધુ વ્યક્તિ જાહેર અથવા ખાનગી જગ્યાએ એકઠા થાય તો એને શું કહેવાય ગુનાહિત કાવતરું પૂર્વ પ્લાન કહીએ ને પૂર્વ આયોજન પ્લાન કહીએ એની વાત કરેલી છે

ખબર છે કેન્દ્રમાં જે સરકાર બેઠી છે તે સરકાર સમક્ષ કોઈ વ્યક્તિ એવા શબ્દ ઉચ્ચારે ચેષ્ટાઓ કરે કે એની કોઈ આકૃતિ દોરે કે જેથી એ સરકારને ધિક્કાર ઉત્પન્ન થાય તિરસ્કાર ઉત્પન્ન થાય કે અનાદર ઉત્પન્ન થાય તેવું કોઈ પણ કૃત્ય એટલે રાજદ્રોહનો ગુનો કર્યો કહેવાય સરસ મજાની જોગ હોય છે એકસો અઠ્યાવીસ યુદ્ધ કેદીને નાસી જવામાં મદદગારી કરે એકસો ને ઓગણત્રીસ કોઈ પણ કેદીને ગફલતથી એટલે કે બેદરકારીથી નાસી જવા દે આવી સરસ મજાની જોગવાઈ એકસો ને ઓગણત્રીસની અંદર પ્રકરણ નંબર સાત આપણા માટે કામનું નથી પ્રકરણ નંબર સાત એટલે સૈનિકોને લગતા ગુનાઓની જોગવાઈ છે પ્રકરણ નંબર સાતની અંદર એની અંદર પણ તમારે જોવું હોય તો એક યાદ રાખજો એકસો ને ચાલીસ એક યાદ રાખજો બરાબર પોશાક પહેરવા બાબતની જોગવાઈ છે પ્રકરણ નંબર આઠ મહત્વનું પ્રકરણ અને આ ત્રીજું પ્રકરણ હું સ્ટાર કરાવું છું પ્રકરણ નંબર આઠ

જન્મ લઈને નિવાસસ્થાન બાબતોને લઈને બે પક્ષ વચ્ચે પ્રોત્સાહન કરે એટલે કે હથિયારો સાથે સરઘસમાં સજ્જ થવું અથવા તો હથિયારોની તાલીમ આપવા બાબતે અને એકસો ત્રેપન બી રાષ્ટ્રીય એકતાને વિઘાતક આક્ષેપો કરવા બાબત કરંટ લેવલે એક શબ્દ ઉમેર્યો જેનું નામ છે મોબ લીચિંગ દ્વારા શબ્દને ઉમેરવામાં આવ્યો અને એવું પણ કીધું કે ફાસ્ટ્રેક કોર્ટ ની અંદર કેસ ચલાવો અને જલ્દીથી જલ્દી ચુકાદો આવે તેવી જોગવાઈ કરવામાં આવેલી છે આ શબ્દમાં મોબ લીચિંગ એકસો સાખેડાની વ્યાખ્યા અને એકસો ને

આ ત્રણ એવા આઈપીસી માં ગુના છે કે જેમાં પાંચ વ્યક્તિ ભેગા થાય તો જે ગુનો બને બાકી એ ગુનો બને નહીં અને આ બખેડામાં જો બખેડામાં કેટલા હોય બે ગેરકાયદેસર ગેરકાયદેસર કોઈ પણ રીતે જે કઈ આપણે આ બે પક્ષ વચ્ચે એકસો વીસ એ એકસો વીસ એ ગુનાહિત કાવતરું કેટલા વ્યક્તિ હોય બે તો અહીંયા બખેડા કેટલા હોય બે બખેડો જાહેર જગ્યાએ થાય ખાનગી જગ્યાએ બખેડો ન થાય હુલ્લડ ખાનગી અને જાહેર બંને જગ્યાએ થાય આ ડીપમાં અગાઉના ચેપ્ટરની અંદર અગાઉના જે લેક્ચર યુટ્યુબની અંદર મારા પડ્યા છે એની અંદર આની માહિતી આપવામાં આવેલી છે એની અંદર આવી માહિતી આપવામાં આવેલી છે સરસ મજાનું નાનું એવું પ્રકરણ છે પ્રકરણ નંબર નવ પ્રકરણ નવ એટલે રાજ્ય સેવકે કરેલા અથવા રાજ્ય સેવક સાથે સંબંધિત ગુનાઓ કોઈ રાજ્ય સેવક ગુનો કરે અથવા રાજ્ય સેવક સાથે સંબંધિત ગુનો હોય આપી એમાં બે કલમ તમારા માટે કામની એકોતેર એકસો સિત્તેર એટલે રાજ્ય સેવકનું ખોટું નામ ધારણ કરવા બાબત અને એકસો એકોતેર એટલે રાજ્ય સેવક પહેરતો હોય તેવો પોશાક અથવા રાજ્ય સેવક રાખતો હોય તેવા પ્રતીકો ધારણ કરવા બાબત આ બે કલમો આના માટે અગત્યની બરાબર સરસ મજાનું પ્રકરણ પ્રકરણ નંબર નવ એ આ ચૂંટણી ગઈ હોય આ ચૂંટણી આવવાની હોય એટલા માટે એક્ઝામ અંદર ડાયરેક્ટ પ્રકરણ પૂછાય કલમ નો પૂછાય તમને એવું પૂછાય કે ચૂંટણી વિષેક ગુનાઓની જોગવાઈ આઈપીસી ના ક્યાં પ્રકરણમાં છે તો નવ એ તમને એવું પણ પૂછાય છે કે ચૂંટણી વિશે ગુનાઓમાં કેટલી કલમ છે તો એકસો એકોતેર એ થી એકસો એકોતેર આય સુધી છે એકસો એકોતેર એ થી એકસો એકોતેર આય નવ કલમ આની અંદર સંકળાયેલી છે એકસો એકોતેર ક સુધીની જોગવાઈ મિત્ર પ્રકરણ નંબર 9 ની અંદર આપવામાં આવેલી છે આ કલમો વારંવાર આવતી હોય છે વારંવાર ન્યૂઝપેપરની અંદર આ કલમો આવતી હોય છે એક તો એકસો સત્યોતેર ખોટી માહિતી આપે પોલીસ અધિકારીને ખોટી માહિતી આપે એકસો સત્યોતેર લાગે એફઆઈઆર જોગવાય કરીને એમાં સહી કરવાની ના પડે કે એક્સ બધી જોગવાઈઓ આવે એકસો ને મિત્રો સ્ટાર કરવા જેવી જોગવાઈ પીએસઆઈ પૂછાય પૂછાય ને પૂછાય એકસો છ્યાસી રાજ્ય સેવકને પોતાની ફરજમાં અડચણ કરી રાજ્ય સેવકને પોતાની ફરજમાં અડચણ કરવા બાબત એકસો અને એકસો રાજ્ય સેવકને પોતાની ફરજમાં અડચણ કરી ગુનાહિત ધમકી આપવા બાબત એકસો ને એટલે રાજ્ય સેવકને પોતાની ફરજમાં અડચણ કરી ગુનાહિત ધમકી આપે તો એકસો ને નેવ્યાસી આવું સરસ મજાનું પ્રકરણ હતું એ ત્યારબાદ જોઈએ તો પ્રકરણ નંબર અગિયાર પ્રકરણ નંબર અગિયાર ખોટા પુરાવા અને જાહેર ન્યાય વિરુદ્ધના ગુનાઓ એટલે પ્રકરણ નંબર અગિયાર એકસો એકાણું ખોટા પુરાવાની વ્યાખ્યા આપી એકસો ખોટો પુરાવો ઉભો કરવો અને એકસો ખોટો પુરાવો ઉભો કરવાની શિક્ષા એકસો એકાણું ખોટો પુરાવ ઊભો કરવો એકસો બાણું ખોટો પુરો ઊભો કરવા બાબત અને એકસોને ત્રાણું ખોટોપુરાઓ ઊભો કરવાની શિક્ષા ક્યાંકને ક્યાંક આવા ગુના બનતા છે એકસોને સત્તાણું ઘણા અમારા ભાવનગર જિલ્લાના આજુબાજુના ગામડામાં પણ આ ગુનો બને કે ખોટું પ્રમાણપત્ર કાઢી આપવા અથવા તો ખોટું પ્રમાણપત્ર કાઢી આપીને તેના ઉપર સહી કરવા બાબતની જોગવાઈ છે રવિરાજ મકવાણા થેન્ક યુ એકસો સત્તાણું ખોટું પ્રમાણપત્ર કાઢી આપવા બાબત એના સિવાય જો બસ્સો બાર ખૂબ જ અગત્યની સ્ટાર કરવા જેવી જોગવાઈ બસ્સો ને બાર

પોલીસ કસ્ટડીમાંથી નાસી ગયેલા અથવા જેને ગ્રફતાર કરવાનો હુકમ થઈ ગયો હોય એવા વ્યક્તિને આશરો કરવા આશરો આપવા બાબતે અને બસો સોળ એ લૂંટારાઓ અને ધાડ પાડુને આશરો આપવા બાબત જે રેગ્યુલર લૂંટના ગુના કરતો હોય જે રેગ્યુલર ધાડ પાડવાના ગુના કરતો હોય એવા વ્યક્તિને બસો સોળ એ જો આશરો આપે તો બસો સોળ એ મુજબ કાર્યવાહી થતી હોય છે ત્યારબાદ પ્રકરણ નંબર તેર જો પ્રકરણ નંબર તેર તેર એટલે તેર 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 બાર રહી ગયું ને હા બાર

ભારતીય નાણાં તરીકે વ્યવહારમાં તેવા ધાતુના બનેલા પદાર્થને ભારતીય સિક્કો કહેવાય આ સિક્કો પાંચ નો છે મિત્રો આની ઉપર જો ભારતની મુદ્રિત છાપ મારેલી છે તો આને ભારતીય સિક્કો કહેવાય આવા ખોટા સિક્કા બનાવતો હોય તેના સંદર્ભેની વાત કરી અને વિદેશી સિક્કો કે ભારતમાં નો બનતો હોય ભારત બહાર બનતો હોય વિદેશી સિક્કા કે બસો ને એકત્રીસ બનાવવા બાબત બસો ખોટા ભારતીય સિક્કા બનાવવા બાબત અને બસો ખોટા સિક્કા બનાવવાના સાધન સામગ્રી રાખવા બાબતની જોગવાઈ આપવામાં આવેલી છે અને બસો પંચાવન બસો અઠાવન અને બસો ને ઓગણસાહ ખોટા સરકારી સ્ટેમ્પ ખોટા સરકારી સ્ટેમ્પ ઓલા દસ નો વીસ નો પચાસ પાંચસો નો હજાર નો ને હવે તો ન આવતો હોય હજાર ના પછી સરકારી સ્ટેમ્પ બધે મળતા પેલા તો બુક સ્ટોલમાં મળતા હવે બધે સરકારી સ્ટેમ્પ નથી મળતા રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ ડિપાર્ટમેન્ટને સોંપી દીધા હવે સરકારી સ્ટેમ્પ જોતા હોય તો યો એ ડિપાર્ટમેન્ટમાં જ મળે બધી જગ્યાએ હવે નથી મળતા પહેલાં તો બધી જગ્યાએ મળતા કલેક્ટર ઓફિસે જવાનું વાછળ ઓલો ઠળ 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 કરતો હોય ન્યાય મળે હવે એવું બધી જગ્યાએ મળતા નથી હવે કાયદેસર આમાં સુધારા થઈ ગયેલા છે જયદીપભાઈ થેન્ક યુ આભાર જયદીપભાઈ આભાર આ સરસ મજાનું પ્રકરણ નંબર બાર એવી જ રીતે જો પ્રકરણ નંબર તેર પ્રકરણ તેર બોલીએ તેર બોલીએ તેર બોલીએ તેર બોલીએ એટલે તો પેલા આવે તેર તેર એટલે તોલ માપ સંબંધિત ગુનાઓ કેવા ગુનાઓ તોલ માપ સંબંધિત ગુનાઓ પ્રકરણ નંબર તેર આ આ બધા છે ને એ ભાઈ નોન કોગ્નિઝેબલ ગુના છે આમાં પોલીસ અધિકારી કાયદેસર કાર્યવાહી તરત ના કરી શકે વગર વોન્ટે ધડપકડ ડાયરેક્ટ એ કાર્યવાહી ન કરે ધડપકડે ન કરી શકે આખું પ્રકરણ એવું છે બસો ને ચોસઠ અને બસો અને સડસઠ ખોટા તોલ માપના સાધનો બનાવવા અને ખોટા તોલ માપના સાધનો વેચવા ખોટા તોલ માપના સાધનો કબજામાં રાખવા આવી બધી જોગવાઈ પ્રકરણ નંબર તેરની ની અંદર છે પ્રકરણ નંબર ચૌદ એટલે કોરોના લગતી કરંટ લેવલે કલમ આની અંદરથી નીકળશે અગત્યનું પ્રકરણ એટલા માટે કે કોરોનાનો મહાકાળ ચાલી રહ્યો છે કોરોનાની કહેર ચાલી રહી છે ભારતમાં એસી હજાર ચોવીસ કલાકની અંદર કેસ આવી રહ્યા છે અને મારા નાના અમતા ભાવસગર ભાવેણાની અંદર દરરોજ પચાસ કેસ આવી રહ્યા છે તો એની વચ્ચે પોલીસ અધિકારીના પેપર સેટની અંદર જો આ પ્રકરણમાંથી સવાલ કાઢવો હોય તો કરંટ લેવલે એક કલમ કાઢી શકે ચોક્કસ પ્રકરણ ચૌદ એટલે કે જાહેર આરોગ્ય સલામતી શિષ્ટાચાર અને નીતિમત્તાને લગતા ગુનાઓ

લાઈવ ની અંદર બંધ્ય જો મજા આવશે હવે જ જે કામનું છે એ આવે છે બરાબર હવે જે કામનું છે એ હવે જ આવે છે લાઈવમાં ચાલુ થઈ જાય એટલે ઓકે કહેજો એકવાર કે ના ના રેડી છે હવે એકવાર ઓકે કહી દેજો કે ઓકે છે ફટાફટ કોમેન્ટ કરજો ઓકે હોય એટલે કહી દેજો ઓકે છે ઓકે થઈ ગયું ભાઈ ઓકે ઓકે યુ આભાર આભાર થઈ ગયો પ્રકરણ સલામતી શિષ્ટાચાર સંબંધિત ગુનાઓ કેવા ગુનાઓ ધર્મ સંબંધિત ગુનાઓ બિન જામીન પાત્ર ગુનો આવ્યો બિન જામીન પાત્ર ગુનો બસો કોઈ વર્ગના લોકોના ધર્મનું અપમાન કરવાના ઈરાદે ધાર્મિક સ્થળોને અપવિત્ર કરવા બાબતે બસો પંચાણું કોઈ વર્ગના લોકોના ધર્મનું અપમાન કરવાના ઈરાદે ધાર્મિક સ્થળોને અપવિત્ર કરે તો બસો ને પંચાણું બસો છન્નું ધાર્મિક મંડળીને અડચણ કરવા બાબત રામાપીરનું આખ્યાન રમતો હોય ન્યા જઈને તમે એમ કહો કે આ બધો બંધ કરો તો બસો છન્નું લાગે કબ્રસ્તાનમાં અપપ્રવેશ કરવા બાબતે બસો સત્તાણું અને ધાર્મિક મંડળીને અડચણ કરી ગુનાઈ ધમકી આપે તો બસો અઠ્ઠાણું કઈ કલમ બસો ને અઠ્ઠાણું આવી સરસ મજાની જોગવાઈ પ્રકરણ નંબર પંદરની હતી જે છે આઈપીસી જે છે ને એ હવે આવે છે આઈપીસી જે છે હવે આવે છે ઓકે ફરીથી લેવું છે ભાઈ ઓકે કોઈ વાંધો આપણે જોઈ ફરીથી પ્રકરણ નંબર ચૌદ ત્યાંથી એડ કીધું ને સ્ટાર કરવા જેવું જોગવા એટલે પ્રકરણ નંબર ચૌદ ઓકે તમારી કોમેન્ટની અમે જોઈને ફરીથી આખું પ્રકરણ નંબર ચૌદ હું તમને કહી દઉં છું કારણ કે આ કોરોનાની મહામારી વચ્ચે આમાંથી પેપર શેટ સવાલ કાઢી શકે

પંચાણું બસો છન્નું ધાર્મિક મંડળીને અડચણ કરે બસો સત્તાણું કબ્રસ્તાનમાં અપપ્રવેશ કરે ને બસો ને અઠાણું ધાર્મિક મંડળીને અડચણ કરી ગુનાહિત ધમકી આપવા બાબત હવે જે છે એ હવે આવે છે હવે પિક્ચર ચાલુ થાય છે અત્યાર સુધી ટ્રેલર હતું હવે જો પ્રકરણ નંબર સોળ ચાલુ થાય છે ને આઈપીસી નો હૃદય કહી શકાય કેમ બંધારણ ને આમુખ કહેવાય એ રીતે આપણે આઈપીસી ની અંદર હવે જે છે એ પ્રકરણ નંબર સોળ છે સોળ એટલે કે માનવ શરીર ને અસર કરતા ગુનાઓ મનુષ્ય શરીર ને અસર કરતા ગુનાઓની જોગવાઈ પ્રકરણ નંબર સોળ ની અંદર આપવામાં આવેલી છે જો મિત્રો યાદ રાખજો સ્ટાર કરવા જેવું આપણું પાંચમું પ્રકરણ આવે છે પ્રકરણ નંબર 16 માનવ શરીરને અસર કરતા ગુનાઓ મિત્રો કેટલી કલમ આપી 299 થી લઈને 377 કલમો આપી 299 થી લઈને 377 કલમ આપી આ પ્રકરણ તમારા માટે ખૂબ જ અગત્યનું પ્રકરણ પીએસઆઈ માટે 3 થી 4 માર્કનો રેશિયો અને કોન્સ્ટેબલ માટે મિત્રો 2 માર્ક તો આ પ્રકરણમાંથી હોય હોય ને હોય જ જે તમે ક્યો છો ને સાહેબ ઓન લાઈનમાં કલમ કઈ કરવી 1100 કલમ યાદ નથી રહેતી આમ થાય છે તેમ થાય છે મિત્રો તમારે વન લાઈનમાં કઈ કલમો કરવાની છે જો હવે જે આવે છે ને પ્રકરણ નંબર વન કલમો કરવાની છે ધ્યાનપૂર્વક સાંભળજો બસો નવ્વાણું થી લઈને ત્રણસો ને સત્યોતેર સુધીની કલમો બધી જ હમણાં વન લાઈનમાં આવી જશે એક વાર ધ્યાન આપજો કોમેન્ટની અંદર ઘણા મિત્રો એમ કે સાહેબ સ્પીડમાં નો કરાવો સ્પીડમાં નો કરાવો પણ મિત્રો બે કલાકમાં તો અગિયારસો કલમ નો આવે

આ જીવન ક્યાદના સજા ભોગવનાર વ્યક્તિ દ્વારા ખૂન કરવા બાબત ત્રણસો ચાર સાપરાધ મનુષ્યવત કરવાની શિક્ષા ત્રણસો ચાર એ બેદરકારીથી મૃત્યુ નિપજવું એટલે કે હિટન રન કેસ તક્ષશિલા વિદ્યા વિદ્યાકા તક્ષશિલાની અંદર સુરતની અંદર અગ્નિકાંડ થયો હતો એ સિંહ મેં ઉદાહરણ આપ્યું હતું એ હવામાં લગ્નમાં ફાયરિંગ કરવા એ કોઈ મૃત્યુ થાય આ બધા સાપરાધ મનુષ્યવત ગુનાહિત મનુષ્યવત કહેવાય બરાબર અને ત્રણસો ચાર એટલે કે બેદરકારીથી હિટ હિટન રન કેસ કહીએ ને આપણે એ હિટન રન કેસ એટલે ત્રણસો ચાર એ ઓલું બસો નવ્વાણું

જેના કારણે સુશાંત સિંહ આપઘાત કર્યો હશે જેની પાછળ જેના નામ નીકળશે રિયા બિયા જે કોઈ હોય એ બધા ઉપર ત્રણસો છ લાગવાની છે આપઘાત નું દુષ્પ્રેરણ જેના કારણે જે વ્યક્તિ આપઘાત કર્યો હોય એની ઉપર ત્રણસો છ લાગે ત્રણસો હાથ બધાને ખબર હોય ઓલું બુલેટ આવે બુલેટમાં બધા ત્રણસો હાથ ની નંબર પ્લેટ લગાડે ઘણા રાજકોટની અંદર બહુ જોવા મળે બરાબર તો ત્રણસો સાત શું છે ત્રણસો સાત એટલે હાફ મર્ડર બિન જામીન પાત્ર ગુનો છે ખૂન કરવાની કોશિશ એટલે કે ત્રણસો ને સાત મારો આપઘાત કરે ક્યારે કરે જિંદગીથી કંટાળી જાય ત્યારે આપઘાત કરે અને આપઘાત કરે બચી જાય તો જેલમાં જવાનું એવી કલમ હતી જો ત્રણસો નવ એટલે ઠગ ત્રણસો એટલે ઠગની શિક્ષા ઠગ કોને કહેવાય ખબર છે લૂંટ સાથે ખૂન કરે અને ઠગ કહેવાય અથવા તો બાળ ચોરી કરી બાળકને અપંગ બનાવી તેની પાસે ભીખ મગાવવાનું કોઈ કૃત્ય કરે તેને ઠગ પ્રકારનો ગુનો કર્યો કહેવાય

એક સાથે દસ કલમ કઈ રીતે યાદ રાખવી તમે કયું યાદ નથી રીતે જોજો અહીંયા શું છે વ્યથા એટલે ત્રણસો ને ઓગણી મહાવ્યતા એટલે ત્રણસો ને વીસ સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવી ત્રણસો એકવીસ સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવી ત્રણસો બાવીસ

ત્રણ ત્રી એટલે કે ત્રણસો રાજ્ય સેવક પોતાની ફરજમાં અડચણ કરી મહાવ્યથા હવે મારે તો ત્રણસો બત્રીસ રાજ્ય પોતાની ફરજમાં અડચણ કરી વ્યથા કરવી અને બહુ મારે તો ત્રણસો તેત્રીસ રાજ્ય સેવક પોતાની ફરજમાં અડચણ કરી મહાવ્યથા કરવા બાબત મહાવ્યથા કરવા બાબત થેન્ક યુ ભાઈ થેન્ક યુ આભાર બધાનો બરાબર અભી તો પિક્ચર ત્રણસો ને એકતાલીસ ગેરકાયદે અવરોધ ની શિક્ષા અને ત્રણસો બેતાલીસ ગેરકાયદે અટકાયત ની શિક્ષા અને ત્રણસો તેતાલીસ ગેર ત્રણ દિવસ કરતાં વધુ ગેરકાયદે અટકાયત માં રાખવા બાબતની જોગવાઈ છે બે વર્ષની શિક્ષાની જોગવાઈ થાય મિત્રો બે વર્ષની શિક્ષાની જોગવાઈ થાય

અપહરણ સાહીઠ ભારત માંથી અપહરણ ત્રણસો ને એકસઠ કાયદેસરના વાલીપણા માંથી અપહરણ અને ત્રણસો ત્રેસઠ અપહરણ ની શિક્ષણ ત્રણસો બાસઠ અપનયન ની વ્યાખ્યા અપહરણ કોને કહેવાય અપનયન કોને કહેવાય આના બાબતે યુટ્યુબમાં આપણે પ્રકરણ સોળ આખું લેક્ચર મૂકેલો છે જોઈ શકો છો ત્યારબાદ જો ત્રણસો ને પંચોતેર ત્રણસો પંચોતેર એટલે બળાત્કાર અને ત્રણસો ને છોતેર બળાત્કાર શિક્ષા અને ત્રણસો છોતેર એ થી લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા નવી ઉમેરેલી કલમ સુધી ત્રણસો છોતેર એ સુધીની જોગવાઈ છે વારંવાર બળાત્કાર કરો બાર વર્ષથી નાની બાળા ઉપર બળાત્કાર કરવો સોળ વર્ષથી નાની બાળા ઉપર બળાત્કાર કરવો સુપ્રીમ કોર્ટ દ્વારા નવો સુધારો થયો અને તબીબી ખર્ચ પણ પીડિતાને એ આરોપીએ આપવાનો રહેશે ડોક્ટરી તપાસે બળાત્કાર નથી પોતાની પંદર વર્ષ કરતા વધુ વયની પોતાની પત્ની સાથેનો કરેલો સંભોગ એ બળાત્કાર નથી મિત્રો એનાથી આગળ વાત કરીએ તો કોઈ પણ પતિ અથવા પતિના સગા દ્વારા તેણીને ત્રાસ આપે તેની જોગવાઈ આપણે ચારસો અઠ્ઠાણું એ જોઈતી પણ જો અહીંયા શું કીધું પંદર વર્ષ કરતાં વધુ વયની કોઈ પણ તેની પત્ની સાથેનો કરેલો સંભોગ એ બળાત્કાર છે હોળ વરથી નાની વયની કોઈ પણ સ્ત્રીની મંજૂરીથી કરેલો સંભોગ એ પણ બળાત્કાર છે વિયુક્તિ દરમિયાન વિયુક્તિ એટલે કે સેપરેશન દરમિયાન પોતાના પતિએ પોતાની પત્ની સાથેનો કરેલો સંભોગ પણ બળાત્કાર છે મિત્રો યાદ રાખજો અપવાદો પાંચ છે પાંચે પાંચ યાદ રાખવા જોઈએ પેપર સેટ એક્ઝામની અંદર આ વારંવાર પૂછતા હોય છે અને સ્ટાર કરવા જેવી મિત્રો કલમ સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં રદ કરી અને પ્રકરણ નંબર સોળ ની છેલ્લી કલમ એટલે કે કલમ નંબર ત્રણસો ને હત્યોતેર ત્રણસો ને હત્યોતેર એટલે સૃષ્ટિ વિરુદ્ધના ગુનાઓ જેને આપણે સમલૈંગિક સંબંધો કહીએ પુરુષ પુરુષ કે કોઈ સ્ત્રી સ્ત્રી પોતાની મંજૂરીથી સંભોગ કરે એ સુપ્રીમ કોર્ટે હવે મંજૂરી આપી દીધી હજી અપવાદ છે કે કોઈપણ પુરુષ અથવા કોઈ પણ સ્ત્રી જબરદસ્તી સંભોગ કરે તો હજી એ ગુનો છે અને પુરુષ કે સ્ત્રી પ્રાણી સાથે કરાયેલો સહવાસ એ હજી ગુનો છે તાજેતરમાં મિત્રો ત્રણસો ને અત્યોતેરને છૂટ આપી સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં ત્રણસોને ને રદ કરવામાં આવી પણ અપવાદ હજી રાખેલા જે પ્રાણી સાથેનો સંભોગ અને જબરદસ્તી કોઈ સંભોગ કરે તો હજી એ ગુનો છે આવું સરસ મજાનું પ્રકરણ હતું મિત્રો પ્રકરણ નંબર સોળ આવું ને આવું પ્રકરણ પ્રકરણ નંબર સત્તર સોળ એટલે માનવ ને અસર કરતા ગુનાઓ અને સત્તર ચોરી નાખો મારો મોબાઈલ ચોરી જાઓ પ્રકરણ નંબર સત્તર ની અંદર આવે મિલકત ચોરી વિશેક ગુનાઓ જો મજા આવતી હોય તો વિડીયોને શેર કરજો મિત્રો એક કે સુધી પહોંચાડો એટલે મોજ આવી જશે કારણ કે હજી તો આઈપીસી છે એવિડન્સ તો બાકી છે બરાબર પ્રકરણ નંબર સત્તર એટલે કે ચોરી 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 પછી લૂંટ બાળજબરીથી કઢાવી લેવું પછી ધાડ પછી ઠગાઈ અને બગાડ અને ઘરફોડ વાળો મુદ્દો આ બધાને જોઈ લઈએ આપણે એક જ્યારે વિખોળી નાખ્યા પ્રકરણ નંબર સત્તર ને જો ચોરી એટલે ત્રણસો અઠ્યોતેર માં ચોરીની વ્યાખ્યા આપી ત્રણસો ઓગણસી માં ચોરીની શિક્ષા આપી ત્રણસો એ અને ત્રણસો ઓગણસી બી ચાંદ બાબતની જોગવાઈ છે એસી નોકર અથવા કારકુન દ્વારા ચોરી ત્રણસો બળજબરીથી કઢાવી લેવું ત્રણસો ચોર્યાસી બળજબરીથી કઢાવી લેવાની શિક્ષા ત્રણસો નેવું લૂટ ની વ્યાખ્યા આપી ત્રણસો બાણું લૂટ ની શિક્ષા આપી ત્રણસો એકાણું દાડ ત્રણસો ને પંચાણું દાઢની શિક્ષા ને ત્રણસો છન્નું ખોન સાથે દાઢ ઠગાય એટલે ચારસો ને પંદર ચારસો ને હોળ એટલે ખોટા નામે ઠગાય ચારસો ને સત્તર એટલે ઠગાઈ ની શિક્ષા અને ચારસો ને ઓગણી એટલે ખોટા નામે ઠગાઈ ની શિક્ષા બગાડ એટલે ચારસો ને પચીસ

દૂર કરી બગાડ કરવા બાબત ઘરફોડ વાળો મુદ્દો છે ચારસો ને એકતાલીસ એટલે કે ગુનાહિત અપપ્રવેશ ચારસો બેતાલીસ એટલે ગૃહ અપપ્રવેશ ચારસો તેતાલીસ એટલે ગુપ્ત ગૃહ અપપ્રવેશ ચારસો ચુમ્માલીસ એટલે કે રાત્રે ગુપ્ત ગૃહ અપપ્રવેશ અને ચારસો ને પિસ્તાલીસ એટલે ઘરફોડ અને ચારસો છ્યાતાલીસ એટલે રાત્રી ઘરફોડ આવું સરસ મજાનું પ્રકરણ હતું પ્રકરણ નંબર સત્તર એમાં ચારસો ને દસ એટલે મિત્રો ચોરીનો માલ કેવો માલ ચોરીનો માલ આવું સરસ મજાનું પ્રકરણ પ્રકરણ નંબર સત્તર ખૂબ જ અગત્યનું એક્ઝામમાં એક બે માર્ક સચોટ પૂછાય ચોરી પૂછાય લૂંટ પૂછાય ધાડ પૂછાય બળજબરીથી કઢાવી લેવું કા ઘરફોડ કોક ને કોક મુદ્દો હોવો જોઈએ હોવો જોઈએ ને હોવો જોઈએ બરાબર આગળ વધીએ પ્રકરણ નંબર અઢાર પ્રકરણ નંબર અઢાર કામનું નથી દસ્તાવેજ માલ નિશાનીઓ સંદર્ભેનું પ્રકરણ છે બરાબર પ્રકરણ નંબર અઢાર અને ઓગણીસ આ બંને પ્રકરણ તમારા માટે કોઈ કામના નથી નોકરી કરારના ગુના ભંગ બાબતે અને માલ નિશાનીઓ સંદર્ભેની જોગવાઈ છે ચારસો નેવ્યાસી ચારસો નેવ્યાસી એ થી લઈને ચારસો ડી પીએસઆઈ તૈયારી કરે આ જોજો ચલણી નોટો સંદર્ભેની જોગવાઈ છે ઈ સુધી છે આમ તો પણ આ આ ડી સુધી યાદ રાખજો આમ તો ઈ સુધી છે કે ખોટી ચલણી નોટો બનાવી ખોટી ચલણી નોટો કબજામાં રાખી ખોટી ચલણી નોટો ઉપયોગ કરવી ખોટી ચલણી નોટો બનાવવાના સાધન સામગ્રી રાખવા બાબત આ બધી જોગવાઈ છે

કે ખબર છે કે મારે લગ્ન થઈ ગયા છે તેમ છતાં બીજું લગ્ન કરે તો ચારસો ચોરાણું સ્ટાર કરવા જેવી જોગવાઈ ચારસો મિત્રો પેલા કેવું હતું બ્રિટનમાં વ્યભિચારે ગુનો નહોતો અને ભારતમાં વ્યભિચારે ગુનો હતો હવે તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ભારતમાં પણ વ્યભિચારે ગુનો નથી વ્યભિચાર કોને કહેવાય કે ખબર છે કે હું અન્યની પત્ની છું ખબર છે કે હું અન્યની પત્ની છું તેમ છતાં તે સ્ત્રી કોઈ અન્ય પુરુષ સાથે સંભોગ કરે તો તેને વ્યભિચારનો ગુનો કર્યો કહેવાય આપણને એવું લાગતું સ્ત્રી બધું પણ સ્ત્રી ઉપર નહોતું લાગતું બીજા જો આયા જો આ સ્ત્રી છે અને આ બી પુરુષ છે આ સ્ત્રીનો પતિ એટલે કે એચ નામનો વ્યક્તિ છે એ સ્ત્રીનો પતિ છે હવે જો અહીં ધ્યાન આપજો

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં છૂટ આપી કોઈ પણ સ્ત્રી કોઈ પણ પરિણિત સ્ત્રી પોતાની અન્ય પણ વ્યક્તિ સાથે ગુનાઈ દીરા ભગાડી જવી રોકી રાખવી અથવા તો એકાંત જગ્યામાં હોય ત્યાં જવા બાબત ચારસો આવી સરસ મજાની જોગવાઈ છે પ્રકરણ નંબર વીસ ની અંદર એવું જ પ્રકરણ નંબર એકવીસ બદનક્ષી બદનક્ષી એટલે અપમાન હમણાં જ રાહુલ ગાંધીએ એક વ્યક્તિ ઉપર લગાડી નામ નહીં દઉં તમને ખ્યાલ હશે ન્યૂઝપેપર વાંચતો હોય તો ખબર હોય અપમાન ચારસો નવ્વાણું એટલે બદનક્ષી જેને આપણે અપમાન કહીએ અને પાંચસો બદનક્ષીની શિક્ષા કલમ નંબર પાંચસો બદનક્શીની શિક્ષા ખબર છે કે તમારી આબરૂ સમાજમાં ગામમાં તાલુકામાં જિલ્લામાં નામના સારી છે ગ્રામ સભા ઊંચાણી એ વચ્ચે કોઈ વ્યક્તિ તમારી ઉતારી પાડે ચિત્રો દોરે કે ઈશારાને ચેષ્ટાઓ કરે જેથી તમારી આબરૂને ઠેસ પહોંચે તેવું કોઈ પણ કૃત્ય એટલે બદનક્ષી ભર્યું કૃત્ય પ્રકરણ નંબર બાવીસ મિત્રો બાવીસ એટલે કે ગુનાઈ ધમકી અપમાન અને ત્રાસ પાંચસો અને ત્રણ ગુનાઈ ધમકીની વ્યાખ્યા પાંચસોને છ ગુનાઈ ધમકીની શિક્ષા પાંચસો ને હાથ નાનામાં પત્ર દ્વારા ગુનાઈ ધમકી અથવા તો ફોન દ્વારા ગુનાઈ ધમકી ભુજના કલેક્ટર મેડમના ટેબલ ઉપર કોરોના મહામારી વચ્ચે પેલા ગો ભુજના કલેક્ટર મેડમના ટેબલ ઉપર એક પત્ર આવ્યો હતો કે આ તારીખે આટલા વાગે અમે ભુજનું બસ સ્ટેન્ડ ઉડાડી દેશું તો આ નામઠામ વગરનો ધમકીવાળો પત્ર મળ્યો હોય ને તો પાંચસો ને હાથ લાગે કોઈ વ્યક્તિ ફોનમાં ધમકી આપે ને તોય પાંચસો હાથ જ લાગે ફોનમાં કોઈ એમ કે હું તને જોઈ લઈશ તોય પાંચસો ને હાથ એ સિવાય હોય તો પાંચસો ને છ જો ફરતી પ્રકરણ નંબર બાવીસ ગુનાહિત ધમકીની વ્યાખ્યા પાંચસો ને ત્રણ ગુનાહિત ધમકીની શિક્ષા પાંચસો ને છ પાંચસો હાથ ગુનાહિત ધમકીની ફોન દ્વારા ગુનાઈત ધમકી અથવા તો નાનામાં પત્ર દ્વારા ગુનાઈત ધમકી તને મેડીમાં ભોગે પાંચસો આઠ શું કીધું તને મેલડીમાં ભોગે તને રામાપી રામ કરે તને તારું ક્યાંય હારું ના થાય તને હનુમાન દાદા પાસ ન કરે બિન સચિવાલયની પરીક્ષા નો આમ તેમ એટલે કે પાંચસો આઠ એટલે કે ઈશ્વરની અપકૃપા ઉતરે તેવા શબ્દ ઉચ્ચારવા પાંચસો ને નવ કોઈ સ્ત્રીની લાજ લેવાના ઈરાદે ઉચ્ચારેલા શબ્દ અને પાંચસો ને દસ પીધેલી હાલતમાં જાહેરમાં ગેરવર્તુણાંક કરવા બાબત એટલે કે કોઈ વ્યક્તિ પીને રોડ ઉપર ખેલ કરતો હોય તો જો શિક્ષા કેટલી મિત્રો 24 કલાકની સાદી કેદ અને 10 રૂપિયા દંડ આજ કરાય ને ભાઈ 24 કલાકની કેદ ન્યા જાવ એટલે જમવાનું ય આપે હો પોલીસ સ્ટેશને તમને પકડે એટલે ત્રણે ટાઈમ જમવાનું ય આપે ને દંડ કેટલો 10 રૂપિયા ક્યાંક બહાર ફરવા જાવ તો આ વસ્તુ કરી હોટલ રાખવાની જરૂર પડશે નહીં અને પ્રકરણ નંબર ત્રેવીસ બે હજાર અઢાર ઓગણીસ ના કોન્સ્ટેબલમાં એક જ પ્રકરણ માંથી બે સવાલ બે હજાર અઢાર ઓગણીસ નો પેપર તપાસી લેખજો એક જ પ્રકરણ માંથી બે સવાલ પ્રકરણ નંબર ત્રેવીસ એટલે ગુનો કરવાની કોશિશ અને કલમ નંબર પાંચસો એટલે ગુનો કરવાની કોશિશની શિક્ષા અહીંયા સમગ્ર આઈપીસી પૂરું થાય છે મિત્રો હવે પાણી પી લો અને આની પછી કયો કાયદો સ્ટાર્ટ કરવું ફટાફટ કોમેન્ટ કરજો ફટાફટ કોમેન્ટ કરો કે હવે સીઆરપીસી ચાલુ કરવું છે કે બરાબર એક કલાક પહેલા આપણે પૂરું કર્યું છે સાત મિનિટની વાર છે હજી દસ માં યસ પાંચસો અગિયાર પૂરી વળિયાભાઈ બુક મળશે લાસ્ટમાં માહિતી આપું બુક ક્યાંથી મળશે બધી માહિતી આપું આ ચોક્કસ વિજયભાઈ રૂપાણીએ કીધું છે કે પાંચ મહિનામાં નવી ભરતી અમે કરશું તો ચોક્કસ આવી શકે એવી સંભાવના છે મહેનત ચાલુ કરી દેજો બધી માહિતીની વાત કરું હવે કયો કાયદો સ્ટાર્ટ કરવો ફટાફટ કયો સીઆરપીસી ની વધુ મૂલ્યવાન છે સીઆરપીસી કે છે એટલે સીઆરપીસી ને આપણે લઈ લઈએ દે ધનાધન બરાબર અગત્યનું છે એ બધું જ આવી જશે કોઈ વસ્તુ ખોટું નહીં આવે ચિંતા ન કરતા વિશ્વાસ રાખજો દિલ ઉપર હાથ રાખજો જે કાંઈ આવશે બધું જ ફેક્ટ આવશે સાચું આવશે બે ધણાધણ હું તમને દેવા માંગતો નથી જે સાચો થેન્ક યુ થેન્ક યુ આભાર આટલા વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે આઠસો ને જ ઘટે છે મિત્રો હજારમાં તમારા મિત્રો સુધી શેર કરો એટલે આપણે હું પાણી સીઆરપીસી સ્ટાર્ટ ઓકે જ શરૂ કરીશ ભાઈ તમારું કેવું છે સીઆરપીસી જ શરૂ કરીશ થેન્ક યુ જો મજા આવતી હોય તો એક વાર કોમેન્ટમાં લાયક આવવા દો ભાઈ મોજ આવતી હોય તો બરાબર હવે જોઈએ મિત્રો આપણે સીઆરપીસી સીઆરપીસી એટલે કે ક્રિમિનલ કોડ કાયદો કાયદો અને અમલવારી થઈ ચુમ્મોતેર માં ઓકે થેન્ક યુ આભાર બધા જ વિદ્યાર્થી મિત્રોનો સીઆરપીસી એટલે કે ક્રિમિનલ પ્રોસીઝર કોડ ઓગણીસો તોતેર જેને ભારતીય ફોજદારી આમાં વાર નહીં લાગે આમાં વીક મિનિટ જ થાય વીસ મિનિટમાં હમણાં પૂરું સીઆરપીસી ચારસો ચોર્યાસી કલમ માંથી એકસો ત્રીસ કલમ કરાવીશ અને એ પીએસઆઈ માટે ઇનપ છે મિત્રો વિશ્વાસ રાખજો ભલે તમે જે કોઈ પુસ્તક વાંચતા હોય એ પુસ્તકમાંથી વાંચવું બધી જ બુકો સારી છે હું કોઈ બુકો ને નાન જ પાડતો દરેક બુક કાયદો બદામ હરકો જ હોય કાયદો એ શબ્દની રમત છે બીજું કાંઈ નથી એ રમત છે 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 બીજું નથી ઉપર તો એટલે કે ક્રિમિનલ કોડ આ કાયદો ભારતીય સંસદ દ્વારા ઘડાણો કલમ પ્રકરણ એક પેટા પ્રકરણ છે આ કાયદો ક્યારે ઘડાણો તો પચીસ જાન્યુઆરી પચીસ જાન્યુઆરી ઓગણીસોતેર ના રોજ આ કાયદો ઘડાણો અને પેલી એપ્રિલ ઓગણીસો ચુમ્મોતેર ના રોજ પેલી એપ્રિલ

પપ્પા કહેશે કે આમ કર દીકરો કેસે કામ કર જે કાંઈ કાર્ય ઘર ઘર સંસાર ચલાવવા માટે કંઈક કાર્ય રહેતી થતી એમ કાયદા વ્યવસ્થા ચલાવવા માટે કાર્યવાહી છે આ કાયદામાં મુખ્ય ત્રણ મુદ્દા છે પોલીસ મેજિસ્ટ્રેટ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોઈ સુપ્રીમ કોર્ટના રંજન ગોગોય કે એક્સ વાય જેડ બીજો કોઈ પણ ન્યાયાધીશ હોય એ અને તાલુકાની કોઈ કોર્ટ હોય આ બધા જ કોર્ટના મેજિસ્ટ્રેટની કાર્યવાહી પણ અહીંયા સીઆરપીસીમાં આપી કેટલો દંડ આપી શકે એ પણ વાત કરી ઓગણત્રીસની અંદર

અગાઉ યુટ્યુબથી ચેનલની અંદર બધા લેક્ચર મૂક્યા આજ તો આપણી મેરેથોન છે કાયદાની આઈપીસી સીઆરપીસીડન્સ દોડાવવાના છે ઘટલી કામની આ સિવાય બીજી ન કરો તો પણ ચાલે બરાબર હવે મિત્રો કાયદો સ્ટાર્ટ કરીએ જો કલમ નંબર એક તમને બધાને ખબર છે કલમ નંબર એક બધા કાયદાની સમાન હોય આ કાયદાનું નામ તેનો અમલ અને તેનો વિસ્તાર પ્રકરણ નંબર આઠ એક અપવાદ છે પ્રકરણ આઠ દસ અને અગિયારની જોગવાઈ નાગાલેન્ડ સાંભળજો મિત્રો નાગાલેન્ડ અને આદિજાતિ વિસ્તારમાં બે વસ્તુ કહી શકાય લાગુ પડે ના પણ પડે જો પ્રકરણ આઠ દસ અને અગિયાર ની જોગવાઈ નાગાલેન્ડ અને આદિજાતિ વિસ્તારમાં લાગુ પડતી નથી પરંતુ લાગુ પાડવી હોય તો પાડી પણ શકાય ત્યાંની રાજ્ય સરકાર જાહેરનામું પ્રસિદ્ધ કરીને આ પ્રકરણની જોગવાઈ મિત્રો લાગુ પાડી શકે છે સરસ મજાની જેમ આઈપીસી સમજવા માટે પ્રકરણ નંબર બે જોયું હતું એમ સીઆરપીસી મિત્રો સમજવા માટે કલમ નંબર બે જોવાની કઈ કલમ જોવાની કલમ નંબર બે ટુ એ

સમસ અને અને મિત્રો ઉમેરેલી કલમ છે બે હાજર નવમાં ભોગ બનનાર વ્યક્તિ પોતે તેના વાલી અને તેના વારસદાર એવો સમાવેશ થાય આગળ વધીએ મિત્રો સમસ કેસ અને વારંટ કેસમાં શું તફાવત અને વોરંટ કેસ સમસ કેસ અને વોરંટ કેસ સમસ કેસ એટલે બે વર્ષ કરતા ઓછી સજાને પાત્ર સમસ કેસ કહેવાય અને બે વર્ષ કરતા વધુ સજાને પાત્ર વોરંટ કેસ કહેવાય એ જ રીતે ગુના એટલે સી એટલે કોગ્નિસેબલ ગુના એટલે પોલીસ અધિકાર ક્ષેત્રના ગુના અને એલ એટલે નોન કોગ્નિસેબલ ગુના પોલીસ અધિકાર ક્ષેત્ર બહારના ગુનાઓ જે કેસમાં એફઆઈઆર દાખલ થાય તેને કોગ્નિસેબલ ગુના કહેવાય અને આવા કેસમાં એફઆઈઆર દાખલ થતી નથી પરંતુ મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ દાખલ થાય જે કેસમાં પોલીસ અધિકારી કોઈની મંજૂરી લીધે વગર ડાયરેક્ટ કાર્યવાહી કરી શકે તેવા ગુનાને કોગ્નિસેબલ ગુના કહેવાય એટલે કે વગર વોરંટ એ ધરપકડ કરવાની સત્તા કલમ નંબર એકતાલીસ એટલે કોગ્નિસેબલ ગુનાને આવા કેસમાં વગર વોરંટ એ ધરપકડ ન કરી શકાય પરંતુ કલમ નંબર એકસો પંચાવન બે મુજબ મેજિસ્ટ્રેટ કરી શકે ગંભીર પ્રકારના ગુના એટલે કોગ્નિસેબલ ગુના અને હળવા પ્રકારના ગુના એટલે નોન કોગ્નિસેબલ ગુનાઓ ચેતનભાઈ અમારી એકેડમી ભાવનગર ખાતે આવી છે ભાવનગર ખાતે અભયમ અકાદમી ખાતે આ નોન એનાથી આગળ આ એક તફાવત થયો બે થયો ને ત્રીજો તફાવત પોલીસ તપાસ પોલીસ તપાસ અને ખાલી તપાસ ખાલી તપાસ આનો લેક્ચર આખો મૂકેલો છે સીઆરપીસી લેક્ચર વન એટલે ઉતાવળ રાખો પોલીસ તપાસ પોલીસ અધિકારી કરે ખાલી તપાસ મેજિસ્ટ્રેટ કરે પોલીસ તપાસમાં ફક્ત પુરાવા ભેગા કરવાના ખાલી તપાસમાં એ પુરાવા સત્ય તપાસવાનું પોલીસ તપાસનો નો અંત ચાર્જશીટ હતું આ સમરી ભરીને આવે ઘણા મિત્રો તો સમરી શું ને એ નો ખબર હોય તૈયારી કરે પણ સમરી શું કોઈ જગ્યાએ ન ભણ્યા હોય બાકી અત્યારે લાઈવ બેન્ચ ચાલુ છે એની અંદર જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે બધાને સમરી પૂછો ને તો ખબર હોય સમરીના આટલા પ્રકાર એ સમરી કોને કહેવાય બી સમરી કોને કહેવાય રિફ્યુઝ સમરી કોને કહેવાય સમરી કોને કહેવાય આ બધી જોગવાઈ હું મારા ભણાવવાની અંદર શૈલીમાં લઈ લેતો હોઉં બરાબર

પોલીસ મેજિસ્ટ્રેટ સમક્ષ બંને ગુનામાં નોંધાયરની તપાસ ફક્ત પોલીસ અધિકારી કરે જ્યારે ફરિયાદની તપાસ પોલીસ અધિકારી અથવા મેજિસ્ટ્રેટ નામ દે એ વ્યક્તિ એજન્સી પણ કરી શકે ફરિયાદની તપાસ મેજિસ્ટ્રેટ જાતે પણ કરે અથવા એના નિમાયેલ અધિકારી દ્વારા પણ કરી શકાય કલમ નંબર છ ફોજદારી કોર્ટ વર્ગો ચાર છે હાઈકોર્ટ ને એસડીએમ ને એ બધું બરાબર કલમ નંબર આઠ મેટ્રોપોલિટન વિસ્તાર દસ લાખ કરતા વધુ વસ્તી ધરાવતા કોઈ પણ વિસ્તારને મેટ્રોપોલિટન વિસ્તાર કહી શકાય ગુજરાતની અંદર એક માત્ર મેટ્રોપોલિટન વિસ્તાર એટલે કે અમદાવાદ રાજ્ય સરકાર જાહેરનામું પ્રસિદ્ધ કરીને કોઈ પણ વિસ્તારને મેટ્રોપોલિટન વિસ્તાર જાહેર કરી શકે દસ લાખ કરતા વધુ વસ્તી હોય તો તેને મેટ્રોપોલિટન વિસ્તાર કહેવાય

સરકારી વકીલ કોણ નિમણૂક કરે તો કે અલગ અલગ રીતે નિમણૂક થાય હાઈકોર્ટના પીપીની નિમણૂક કરવી છે કે સુપ્રીમ કોર્ટના પીપીની નિમણૂક કરવી છે એ રીતે અલગ અલગ પીપીની નિમણૂક મુજબ અલગ અલગ કાર્યપ્રણાલી પ્રણાલી આવશે કલમ નંબર પચીસ મદદનીશ પબ્લિક પ્રોસિક્યુટર મદદનીસ પબ્લિક પ્રોસિક્યુટર એટલે કે પબ્લિક પ્રોસિક્યુટરના કહ્યા મુજબ નીચેના મદદનીસ પબ્લિક પ્રોસિક્યુટર હોય છે સરકારના કહ્યા મુજબ કામ કરે છે સરકારના ફરિયાદીના કેસ લડનાર વ્યક્તિ એટલે પબ્લિક પ્રોસિક્યુટર આવશે એક સરસ મજાની વાર્તા સ્ટાર્ટ કરું છું મિત્રો યાદ રાખી લેજો આ વાર્તા ટાઈપ યાદ રાખશો તો ખૂબ મજા આવશે જો છત્રીસ ઉપલા દરજ્જાના અધિકારીને સત્તાઓની વહેંચણી કલમ નંબર સાડત્રીસ મેજિસ્ટ્રેટ અને પોલીસને મદદ કરવાની લોકોની ફરજો તમારી મારી ફરજ આડત્રીસ પોલીસને લોકોએ મદદ કરવાની ફરજ ઓગણચાલીસ કેટલાક ગુનાઓની માહિતી નજીકના મેજિસ્ટ્રેટ અથવા પોલીસને આપવી તમારા ઘરની આજુબાજુમાં કોઈ ચોરી કરતું હોય લૂંટ કરતું હોય ધાડ કરતું હોય ઠક કરતું હોય ચોરીનો માલ છુપાવતું હોય તમારા ઘરની આજુબાજુમાં કોઈ વેશ્યાવૃત્તિનો ધંધો કરતું હોય કોઈ દારૂનું પીઠું ચલાવતું હોય પૈસા દઈને દારૂની લેવડ કરતું હોય પૈસા દઈને દારૂ પીવાની પૂરી સવલત પૂરી પડાતી હોય કે એક્સવાય ઝેડ કોઈ પણ ભારત દેશની અંદર કોઈ ગુનો થતો હોય અને તમારા ઘરની આજુબાજુમાં આશરો લીધેલો હોય જો જાણતા હોય તો તમારે નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવી પડે આ તમારી મારી ફરજ છે કલમ નંબર ચાલી પીએસઆઈ પૂછાય ગયેલી ગામનું કામ કરનાર અધિકારીએ કેટલાક રિપોર્ટ કરવાની ફરજ ગામનું કામ કરનાર અધિકારીમાં કોનો કોનો સમાવેશ થાય સરપંચ પંચાયતના સભ્ય અને તલાટી મંત્રી ગામની અંદર કોઈ દારૂનું પીઠું ચલાવે છે નોટો બનાવે છે ચોરીનો માલ છુપાવે છે ગામની અંદર કોઈ ગુનેગારે આશરો લીધો તો ગામનું કામ કરનાર અધિકારીએ કેટલાક રિપોર્ટ કરવા પડે કલમ નંબર એકતાલીસ એકતાલીસ એ ત્રીસ મિનિટ ચાલે એવી કલમ છે ફોર્ટી વન ત્રીસ મિનિટની અંદર આ કલમ પૂરી થાય એવી સરસ મજાની કલમ છે સરસ મજાની કલમ છે એટલે કે વગર કરવાની સત્તાઓ ટોટલ ચૌદ મુદ્દા છે મુદ્દા છે કે જેમાં આપણે વગર વારંે ધરપકડ કરી શકીએ પી પ્રોકલેવ એ સ્ટોલન પ્રોપર્ટી આ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ટ્રેક ડેઝેટર આ રેસીડેન્ટ એડ્રેસ સી ક્રિમિનલ પોલીસ અધિકારી સમક્ષ કોઈ ગુનો કરતો હોય તેની વગર વોન્ટે ધરપકડ કરી શકાય કોઈ સાક્ષી સાથે છેડા કરતો હોય તેની વગર વોન્ટે ધરપકડ કરી શકાય કોઈ પુરાવાનો નાશ કરતો હોય તેની વગર વોન્ટે ધરપકડ કરી શકાય કોઈ ફોજમાંથી ભાગેડું જાહેર થયો તો એની વગર વોન્ટે ધરપકડ કરી શકાય કોઈ ચોરીનો માલ છુપાવતો હોય તેની વગર વોન્ટે ધરપકડ કરી શકાય કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ સજા ભોગવીને છૂટો થયા બાદ પોતાનું સરનામું જણાવવાની ના પાડે ત્યારે વગર વોન્ટે ધરપકડ કરી શકાય સી ક્રિમિનલ દોષિત જાહેર કરાયેલ વ્યક્તિ પી પ્રોક્લેવ સજા કરાયેલ વ્યક્તિને પણ વગર વોન્ટે ધરપકડ

અથવા તો અધિકારી ના દરમિયાન પોલીસ અધિકારીની ફરજો તો કે પોલીસે સૌપ્રથમ પોતાનું નામ જણાવવાનું ગુના સંદર્ભેનો ટૂંકો જણાવવાનો અને તેના નોમિનેટ વ્યક્તિને જાણ કરવાની શું કીધું તેના નોમિનેટ વ્યક્તિને જાણ કરવાની એકતાલીસ બી એટલે કે મારી ધરપકડ કરી તો એ વેળાએ મને કહે છે કે તમારે કોને જાણ કરવી છે ફરજિયાત જાણ કરવાની રે દાખલા તરીકે આ કલમ નો હોય ત્યારે શું થાય જુઓ એ એ નામનો નામનો વ્યક્તિ વ્યક્તિ હીરાનો વેપારી હીરા ઘસે છે શું કરે હીરા ઘસે છે ધ્યાન આપજો આ કલમને થોડુંક લઈ જાવ બરાબર પાંચ મિનિટ એટલે તમને પણ મજા આવે ને મને પણ મજા આવે આ એ નામનો વ્યક્તિ છે હીરાનો આ કલમ ન હોય તો શું થાય હું ઈ કહું છું આ કલમ છે પોલીસ ધરપકડ દરમિયાન પોલીસ અધિકારીની ફરજ એટલે કે નોમિનેટ વ્યક્તિને જાણ કરવાની હવે જો એકતાલીસ ની એકતાલીસ બી ની અંદર એ નામનો વ્યક્તિ હીરા હીરા ઘસવા જાય છે સાંજે સાત વાગે ઘરે જાય કેટલા વાગે સાત વાગે ડેઇલી ઘરે પહોંચી જાય કોઈ દિવસ મોડું ન કરે આ એ નામનો વ્યક્તિ એ નામનો વ્યક્તિ બરાબર તો આ એ નામનો વ્યક્તિ સાત વાગ્યા ઘરે નો પહોંચ્યો એક દિવસ બીજા દિવસે ઘરે નો સોરી ઘરે નીકળવા હાડા છે એ નીકળ્યો ત્યારે રસ્તામાં એને પોલીસે પકડ્યો અને ડીકી ચેક કરી તો અંદરથી બે દારૂની બોટલ નીકળી એટલે પોલીસે સીધી જ એની અટક કરીને પોલીસ સ્ટેશન લઈ ગયા બે દારૂની બોટલ એક એક્ટિવા અને આ રમેશ નામના એ નામના વ્યક્તિને પોલીસ લઈ ગયા ઘરે ન પહોંચ્યો સાત વાગ્યાની પત્ની નવા નવા લગન થયેલા મૂંઝાણી કે હજી મારો ધણી હજી કેમ નહીં આવ્યો હોય મારો ભરથાર હજી કેમ નો આવ્યો સીધા જ નવા નવા લગન થયા હતા એટલે મમ્મીને પૂછ્યું કે મમ્મી મારા રમેશ હજી આવ્યા કેમ નહીં મારા રમેશ હજી કેમ ન આવ્યા મમ્મી કે હમણાં આવી જાય હીરાનો લોટ બોટ ખોવાનો હશે હીરો ગોતતો હશે એવું કાંઈક હોઈ શકે તો હાથના મિત્રો આઠ વાગ્યા આઠ ના નવ વાગ્યા જમવાનો સમય થયો મમ્મી પપ્પા અને પતિ પત્ની સાથે જમતા તાજા તાજા લગ્ન થયા હોય ત્યારે એવું બધું બહુ હોય કે પતિ જમે પછી પત્ની જમે આવું બધું પહેલાં પહેલાં બહુ હોય એકાદ વર્ષ બરાબર તો આવું બધું હતું મોડું થઈ ગયેલું જમવાનું નવ વાગી ગયા એના પપ્પા આવ્યા એના પપ્પાને કીધું કે હજી રમેશ આવ્યો નથી એ કે કંઈક કામમાં હશે અચાનક આમ થઈ ગયું તેમ થઈ ગયું વિચાર વિચારમાં મમ્મી પપ્પાએ જમી લીધું પણ આને એની પત્નીને જમવાનું ભાઈ ઓ નહીં આમ કરતાં કરતાં દસ વાગ્યા અગિયાર વાગ્યા બાર વાગ્યા પત્નીને નવા નવા લગન દેલા પત્નીને ઊંઘ આવે નહીં વિચાર કરે છે કે મારા રમેશ ક્યાં ગયા હશે મારો રમેશ ક્યાં ગયો હશે આવા વિચારમાં મનોમંથન થઈને ત્રણ વાગે એની પત્નીને પણ નિંદર આવી જાય છે કેટલા વાગે ત્રણ વાગે વહેલી સવારે છ વાગે નળ આવે છ વાગે જાગી ગઈ એની પત્ની જાગી કે એટલે એના પત્ની જાગીને સીધું દેવું કીધું કે લે હજી મારા રમેશ આવ્યા નથી સીધા જ એને મમ્મીને કીધું કે મમ્મી આખી રાત ગઈ હજી રમેશ કેમ નહીં આવ્યો હોય ચિંતાનો વિષય વધતો જાય છે સીધા જ એના પપ્પાને સગાડીને આ ત્રણે ત્રણ વ્યક્તિઓ પોલીસ સ્ટેશન જાય છે ક્યાં જાય છે પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસ સ્ટેશન જઈને કીધું કે સાહેબ કાલ રાતના મારા રમેશ હજી આવ્યા નથી ઘરે એટલે પોલીસે કીધું કે હા ભાઈ ગુમ થયેલાની ફરિયાદ નોંધાય ગુમ થયેલા ની એફઆઈઆર નોંધી શકાય બોલો તમારા પતિનું નામ તો આખી નોંધ કરી પતિનું નામ રમેશભાઈ આ આ કેવા કપડા પહેર્યા હતા કેવા લાગતા નાના લાગતા મોટા લાગતા બધી જ જોગવાઈ લગાવી છેલ્લે પોલીસે કીધું કે તમારી પાસે કોઈ ફોટો છે રમેશનો જેથી અમને ગોતવામાં સરળતા રહે તેની પત્નીએ લગ્નનો અવડો મોટો ફોટો આપ્યો એક જોઈ રહ્યો રમેશ જેવા પીએસઆઈ ફોટો જોયો એક લે આ રમેશ તે આ તમારો રમેશ ખોવાણો નથી જો જેલમાં બેઠો કયા ગુના સંદર્ભે બે દારૂની બોટલ સાથે એટલા માટે આ એકતાલીસ બી ને ઉમેરી એકતાલીસ બી એટલે કે નોમિનેટ વ્યક્તિને જાણ કરી ધરપકડ દરમિયાન પોલીસ અધિકારીની ફરજો સૌ પ્રથમ પોલીસ અધિકારી ધરપકડ કરવા જાય ત્યારે એનું નામ જણાવવાનો ગુના સંદર્ભેનો ટૂંકો સારાંશ જણાવવાનો અને ધરપકડ કર્યા બાદ તેના નોમિનેટ વ્યક્તિને જાણ કરવાની રહેશે જો એકતાલીસ એ પોલીસ અધિકારી સમક્ષ હાજર થવા અંગેની નોટિસ એકતાલીસ બી ધરપકડ દરમિયાન પોલીસ અધિકારીની ફરજો એકતાલીસ સી જિલ્લા કંટ્રોલ રૂમે જાણ કરવીલ ને ગમે ત્યારે મળી શકતા એ કઈ કલમ આ એકતાલીસ ડી ધરપકડ કરાયેલ કોઈ પણ આરોપી પોતાના મનપસંદ વકીલને મળી શકશે આગળ કલમ નંબર બેતાલીસ નામઠામ જણાવવાની ના પાડે ત્યારે અનુસરવાની કાર્યવાહી તમે પેટ્રોલિંગમાં હો કોઈ વ્યક્તિને શંકાના આધારે ઊભો રખાયો અને એ આરોપી એ વ્યક્તિ નામઠામ જણાવવાની ના પડે અથવા ખોટું નામઠામ જણાવે તો ત્યારે પણ પકડી શકાય બેતાલીસ કલમ નંબર તેતાલીસ ખાનગી વ્યક્તિ તમે એને હોય પકડી શકીએ કલમ નંબર તેતાલીસ એટલે કે ખાનગી વ્યક્તિ ધડપકડ કરે ત્યારે અનુસરવાની તમે કે હું કોઈ આરોપીની ધડપકડ કરીએ ને ત્યારે અનુસરવાની કાર્યવાહી કલમ નંબર ફોર્ટી થ્રી કલમ નંબર તેતાલીસની અંદર આપ્યું શું આપ્યું તો કે જરૂરી સમય વેડપ્યા સિવાય જરૂરી ડ્રીલ વાપર્યા સિવાય એટલે મારવાનો નથી જરૂરી ડ્રીલ વાપર્યા સિવાય તાત્કાલિક આ શબ્દ ક્યાંક સાંભળ્યો હશે ભાવનગરનો વ્યક્તિ હશે ને એને સાંભળ્યો હશે જરૂરી સમય વેડપ્યા સિવાય જરૂરી ડ્રીલ વાપર્યા સિવાય તાત્કાલિક ખોડિયાર મંદિર જાગૃતિ સ્ટુડિયો ભાવનગરનો એને ખબર હશે બરાબર કલમ નંબર તેતાલીસ કે જરૂરી સમય વેડપ્યા સિવાય તાત્કાલિક નજીકના પોલીસને સોંપ તમે કે હું પકડીએ ત્યારે મારવાનો નથી પકડીને આપણે શું કરવાનું પોલીસને ચોરી કરતો બીજું કાંઈ કરવાનું નહીં એનાથી આગળ કલમ નંબર ચુમ્માલીસ જો બેતાલીસ પોલીસ પકડી શકે તેતાલીસ ખાનગી વ્યક્તિ પકડી શકે તો ભાઈ મેજિસ્ટ્રેટનો હું શું વાંક તો કલમ નંબર ચુમ્માલી મેજિસ્ટ્રેટ પણ પકડી શકે આખી લાઈનમાં યાદ રહી ગઈ કલમ નંબર બેતાલીમાં પોલીસ પકડે ત્યાતાલીમાં ખાનગી ચુમ્માલીમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પોતાના હદ વિસ્તારમાં ગુનો બનતો અટકાવી શકે અને જરૂર જણાય તો ધરપકડ પણ કરી શકે કલમ નંબર ત્રણસો બે ખૂનની કલમ વળિયા વળિયા હું ભાઈ તમે ક્યારના પ્રશ્ન હોય લાસ્ટમાં લઈશ આવી ખોટી કોમેન્ટ ન કરો મોજ લ્યો મજા આવતી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો ખૂબ જ મજા આવશે મિત્રો બરાબર આ ચુમ્માલીશ

ફોજ માંથી ભાગેડું જાહેર થયું હોય તેની ધરપકડ કરી શકાય અને મેજિસ્ટ્રેટ કલમ નંબર ચુમ્માલી હમણાં જ જોઈ વગર વાંડે ધરપકડ કરી શકાય સરસ મજાની કલમ નંબર ફોર્ટી સિક્સ નોકરીએ લાગો સ્ટાર કરવા જેવી કલમ દર વર્ષે પોલીસ કોન્સ્ટેબલ હોય પીએસઆઈ હોય આ છેતાલી પૂછાય પૂછાય ને પૂછાય છેતાલી એટલે ધરપકડની રીત છ મુદ્દા ધ્યાનથી આંબળજો ડીપમાં લઈ જાઉં છું કલમ અગત્યની છે એટલા માટે સૌપ્રથમ પ્રથમ ચેષ્ટાઓ દ્વારા જણાવું ઈશારણ ચેષ્ટાઓથી થી તાબે ના થાય તો એના શરીરનો સ્પર્શ કરવાનો એના શરીરનો સ્પર્શ ના કરી શકાય તો એના શરીરનો સ્પર્શ કરીને ધરપકડ કરવાની જો મહિલા અધિકારી મહિલા આરોપી હોય તો મહિલા આરોપી ને મહિલા અધિકારી દ્વારા જેના શરીરનો સ્પર્શ કરવો શરીરનો સ્પર્શ કરવાથી ધરપકડ ટાળવાનો આરોપી શકે હજાર પાંચ નો સુધારો સ્ત્રી ધરપકડ રાત્રે કરી શકાય કેવી રીતે તો કે મહિલા અધિકારી જોડે રાખી મેજીસ્ટ્રેટ ની પૂર્વ મંજૂરીથી સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા કોઈ

જે જગ્યા એમ બાતમી હોય દાખલા તરીકે અભયમ અકાદમી કોઈ વ્યક્તિ આરોપી તરીકે છુપાયેલો છે પોલીસ ને બાતમી મળી તો અભયમ અકાદમી પોલીસ અધિકારી ને તપાસવા માટે છૂટ આપવી પડે પ્રવેશવા દેવા જોઈએ કલમ નંબર તમારા ઘરમાં બાતમી કે પોલીસને આવવા દેવા જોઈએ ચડતી બરાબર હવે જો દરવાજો બંધ હોય મકાન નો દરવાજો બંધ હોય તો સીઆઈડી ની અંદર ચલ દયા દરવાજા તોડ તો દરવાજો તોડી પણ શકાય તે કાયદેસર નો ગણાય જો જગ્યામાં કોઈ મહિલા હોય તો મહિલાને બહાર નીકળવા દેવાનો પૂરતો સમય આપવો પડે મિત્રો આ કલમ નંબર સુડતાલીસ કલમ નંબર સુડતાલીસ આવી બધી જ કલમો આનાથી આગળ કલમ નંબર ત્રેપન એ બળાત્કારના કેસમાં સ્ત્રીની તબીબી તપાસ મેડિકલ તપાસણી આરોપીની ફરજિયાત સોળ કિલોમીટરના દાયરાની અંદર જુઓ ત્રેપન એ બળાત્કારના કેસમાં આરોપીની ફરજિયાત મેડિકલ તપાસણી જે તે આરોપીની ધરપકડ થઈ અને સોળ કિલોમીટરના દાયરાની અંદર પ્રથમ તબીબી સરકારી હોસ્પિટલ તેની મેડિકલ તપાસણી કરાવવાની રહેશે સોળ કિલોમીટરના દાયરાની અંદર સરકારી મેડિકલ તપાસણી ના હોય તો પ્રાઇવેટમાં પણ લઈ જવાનો જરૂર જણાય તો તેના ડીએનએ ટેસ્ટ પણ કરાવી શકાય આરોપી જો ડીએનએ ટેસ્ટ કરાવવાની ના પાડે તો પોલીસ અધિકારી જરૂર જણાય એટલો બળ પ્રયાસ પણ કરી શકે અને આનો પૂરેપૂરો અહેવાલ ડોક્ટરે મેજિસ્ટ્રેટને મોકલવાનો રહેશે બરાબર કલમ નંબર ચોપન એ તંદુરસ્તી અને સલામતીની જવાબદારીની જોગવાઈ કીધી

સમય બાદ કરતા તમે ભાવનગર પોલીસ સ્ટેશનમાં હો તમે કોઈ આરોપીને રાજસ્થાન રાજસ્થાન પકડવા જાઓ તો પકડીને આ છે અને અહીંયા ભાવનગર આવવાનો જે સમય થાય આ સમયને બાદ કરીને પોલીસ સ્ટેશન પહોંચો પછીની ચોવીસ કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવું શનિ રવિ હોય તો મેજિસ્ટ્રેટ ના ઘરે હાજર કરવાનો મેજિસ્ટ્રેટ ઘેર હાજર ન હોય મેજિસ્ટ્રેટ દીવ ફરવાઈ ગયા છે તો દીવ હાજર કરવા જવાની જરૂર નથી એ મેજિસ્ટ્રેટ કોઈ વ્યક્તિને નિમતા ગયા છે એ વ્યક્તિ સમક્ષ હાજર કરવો પડે કરવો પડે ને કરવો જ પડે કેટલી કલાક ચોવીસ કલાક ચોવીસ કલાકમાં ફરજિયાત કરવાનું બરાબર પકડાયેલ વ્યક્તિ નાસી છૂટે તો ફરી વખત એનો પીછો કરી ધડપકડ કરવી સમગ્ર ભારતમાં તેનો પીછો કરી તેની ધડપકડ કરી શકાય છે આવી સરસ મજાની એક વાર્તા પૂરી થાય છે કલમ નંબર છત્રીસ થી લઈને ઓગણસાઠ સુધીની છે બીજી જોગવાઈ જોઈએ કલમ નંબર સમન્સ કલમ નંબર એકસઠ થી ઓગણ સિત્તેર વોરંટ સિત્તેર થી એક્યાસી નામું કલમ નંબર બ્યાસી મિલકત જપ્તી મિલકત જપ્તી કલમ નંબર ત્યાસી અને કલમ નંબર ચોર્યાસી મિલકત જપ્તીની મુદત અને પંચ્યાસી મિલકત પરત આપવા બાબત આવી સરસ મજાની એક વાર્તા છે મિત્રો ફટાફટ આનું રિવિઝન કરાવીશ ફટાફટ કોને કહેવાય કોર્ટમાં હાજર રહેવાનો આદેશ એટલે બે પ્રાંતમાં હોય કોર્ટ દ્વારા સમસ કાઢવામાં આવે સમસની ની બજવણી કોણ કરે કોર્ટ દ્વારા નિમાયેલ વ્યક્તિ અથવા પોલીસ અધિકારી કરે સંસ્થાપિત મંડળીને સમસ બજાવવાનું હોય તો એના ઉપલી અધિકારીને સમસ બજાવવાનું ઘરના નોકરને સમસની બજવણી કરી શકાય નહીં પહેલો સગો પાડોશી પાડોશીને પણ સમસની બજવણી ના કરી શકાય કોઈ પણ સ્થાનિક હદની બહાર સમસ બજાવવાનો હોય તે સ્થાનિક કોર્ટની પ્રથમ મંજૂરી લઈને તે સ્થાનમાં સમસની બજાવણી કરી શકાય ઘરની કોઈ પુક્ત વયની કોઈ સ્ત્રીને સમસની બજાવણી કરી શકાય કોઈ પુક્ત વયના કોઈ પુરુષને પણ સમસની બજાવણી કરી શકાય સમસ બજવા બાદ એનો પૂરો સમસનો સારાંશ જણાવવાનો આપણી પાસે જે સમસ રહે એની પાછળની સાઈડમાં સમસ બજાવનાર વ્યક્તિનું નામ એની સાથેનો આરોપી સાથેનો સંબંધ પણ લખવાનો ઘેર કોઈ હાજર ના મળી આવે તો દીવાલ ઉપર અથવા દરવાજા ઉપર દેખાય તે રીતે સમસની છાપ મારવી સમસ્તી કોઈ વ્યક્તિ મળી ના આવે તો હવે વ્યક્તિનું નીકળે વોરંટ શું નીકળે વોરંટ કલમ નંબર સિત્તેર થી એક્યાસી ની અંદર વોરંટ નો નમૂનો કીધો વોરંટ એટલે સીધી ધરપકડ કરવાનો આદેશ સમસ એટલે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ અને વોરંટ એટલે વોરંટ એટલે સીધી ધરપકડ કરવાનો આદેશ વોરંટ પણ કોર્ટ દ્વારા કાઢવામાં આવે વોરંટ રદ પણ કોર્ટ કરી શકે વોરંટની બજવણી હંમેશા પોલીસ અધિકારી અથવા કોર્ટ દ્વારા નિમાયેલ વ્યક્તિ કરતા હોય વોરંટ એક જ પ્રંતમાં હોય વોરંટ બજવતી વેળાએ આરોપીને વોરંટનો નમૂનોનો સારાંશ જણાવવાનો દેખાડવાનો અને પછી એને અટકાયત કરવાની પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ વોરંટ બજવા બાદ આરોપીની ધરપકડ કર્યા બાદ એને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાનો રહેશે વોરંટથી કોઈ વ્યક્તિ ના મળી આવે તો કલમ નંબર બ્યાસી

મિલકત જપ્તી કરવામાં આવે અને મિલ જત્ત કરેલી મિલકત જો બગડી જાય એવી હોય અથવા પશુધન હોય તો તેની નીલામી હરાજી કરનાખોને મિત્રો આની મુદત કેટલી તો ભાઈ છ મહિનામાં વાંધા અરજી કરી શકાય એનો માલિક હોય જે મિલકત જપ્ત કરી છે એનો માલિક છ મહિનાની અંદર વાંધા અરજી કરી શકે ભાઈ ઘરની કોઈ સ્ત્રીને ઘરની કોઈ સ્ત્રીને સમજ બજવી શકાય નહીં બરાબર સ્ત્રીના નામનું હોય તો બજવી શકાય બરાબર એની પત્ની હોય તો બધું આ બધી જોગવાઈઓ છે આનો યુટ્યુબમાં વિડીયો મૂકેલો જોઈ લેજો ડીપમાં બરાબર છ મહિનામાં એની વાંધા અરજી કરી શકાય અને પરત કોર્ટ એ મિલકત એને પરત પણ આપી શકાય યોગ્ય દંડ વસૂલ કરીને આવી રીતે આખી જોગવાઈ આવે આખી જોગવાઈ સમસ વોરંટ ફરજનામું મિલકત જપ્તી મુદત અને મિલકત પરત આપવા બાબતની જોગવાઈ છે ત્રાણું સર્ચ વોરંટની જોગવાઈ છે કલમ નંબર ત્રાણું એટલે કે સર્ચ વોરંટ હવે આમ જોઈએ તો પચાસ ટકા સીઆરપીસી પૂરું હવે મોસ્ટ આઈએમપી સીઆરપીસી ની જોગવાઈ બધી જો એકસો ને ઓગણત્રીસ આમ તો જોઈએ તો એકસો સાત એકસો આઠ એકસો નવ અને એકસો દસ આમ તો એકસો છ લઈ લે ચાલો ને જામીનગીરી બાબતની શેની છે જામીનગીરી બાબતની જોગવાઈ છે એક વર્ષ બે વર્ષ ને ત્રણ વર્ષ સુધીને ને એક થી ત્રણ વર્ષ સુધીના જામીનગીરી આપી શકાય એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ થી લઈને બીજા અન્ય જજો પણ આમાં જામીનગીરી આપી શકે એમાં જોવો એકસો આઠ અને એકસો એટલે કે રા સ રી રા એટલે રાજદ્રોહી બાબતોમાં સારા વર્તનો જામીનગીરી એકસો એકસો નવ એટલે કે શંકાસ્પદ બાબતોમાં શંકાસ્પદ બાબતોમાં સારા વર્તનો જામીનગીરી અને રી રી એટલે કે રીઢા ગુનેગાર અને રીઢા ગુનેગારને સારા વર્તુ જામીનગીરી એક સૂત્ર છે રાસ હરી ત્રણેય કલમ એક સાથે યાદ રહે અને આખી જોગવાઈ જોઈએ તો આખી જોગવાઈ શેની છે જામીનગીરી બાબત એક થી ત્રણ વર્ષ સુધી જામીનગીરી આપી શકાય એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ અને અન્ય મેજિસ્ટ્રેટ દ્વારા ત્યારબાદ જોઈએ તો જોવા મિત્રો એકસો ને પચીસ એકસો પચીસ એટલે ભરણ પોષણ ભરણ પોષણ ભરણ પોષણ કોને કોને મળી શકે તો કે ટૂંકમાં જોવું હોય તો બાળકો માતા પિતા અને પત્ની ખુદનું ભરણ પોષણ ન કરી શકનાર પત્ની ખુદનું ભરણ પોષણ ન કરી શકનાર બાળકો ખુદનું ભરણ પોષણ કરી રદ પણ કરી શકાય યોગ્ય પૈસા કમાઈ શકે તેવી હાલતમાં હોય તો ભરણ પોષણ રદ કરી શકાય આવી બધી જોગવાઈ ક્યારે ભરણ પોષણ મળી શકે કેટલું મળી શકે કોર્ટ ઉપર આધારિત રહે આપણે મુખ્ય યાદ રાખવાનું માતા પિતા પોતાનું ભરણ પોષણ ન કરી શકનાર માતા પિતા પછી બાળકો બાળકો બધા નો આવે વી વર નું બાળક ન આવે અપંગ હોય તો આવે ખોટ ખાપણ વાળો હોય તો આવે બાકી બીજા બધા બાળકો હારા એટી કેટી ચશ્મા ટીંગાડીને ફરતા હોય એ ન આવે અને પત્ની ખુદનું ભરણપોષણ ન કરી શકનાર પત્ની આટલા ભરણપોષણ માંગી શકે એકસો ને ઓગણત્રીસ મિત્રો મુલકી દળના સભ્યો દ્વારા મંડળી વિખેરવા બાબત મુલકી દળના સભ્યો દ્વારા મંડળી ના વિખેરાય એકસો ત્રીસ સશસ્ત્ર દળોના સભ્યો દ્વારા મંડળી વિખેરવા બાબત સ્ટાર કરવા જેવી જોગવાઈ મિત્રો એકસો ને ચુમ્માલીસ કરફ્યુ આખા સીઆરપીએમ કે કરફ્યુ શબ્દ નથી પણ હું યાદ રાખવા માટે કરફ્યુ કહું કરફ્યુ ક્યારે ક્યારે લાદી શકાય આખી જોગવાઈ સીઆરપીસીના લેક્ચરની કરફ્યુની આ સીઆરપીસીના લેક્ચરની આ એકસો ચુમ્માલીસ કરફ્યુની જોગવાઈ યુટ્યુબની અંદર અગાઉ એક લેક્ચર લીધો છે એમાં જોઈ લેવું ખૂબ જ સારો પ્રતિસાદ આ વિડીયોમાં મને મળ્યો છે ચોક્કસ આ એકસો ચુમ્માલીસ એમાં જોઈ લેજો કરફ્યુ બહુ ડીપમાં સમજાવીશ આ કોરોનાની મહામારી વચ્ચે જે લોકડાઉન અને કરફ્યુમાં શું ફેર છે ને આ બધી જોગવાઈ આપેલીશ બરાબર ત્યારબાદ એકસો ને ચોપન મિત્રો સ્ટાર કરવે કોન્સ્ટેબલ પીએસએમ એક માર્ગ હોય જ એકસો ને ચોપન એકસો ને ચોપન એટલે મિત્રો એફઆઈઆર એફઆઈઆર શબ્દ આખા સીઆરપીસીમાં કંઈ આપ્યો જ નથી એકસો ચોપન એટલે પ્રથમ દર્શનીય અહેવાલ બરાબર પોલીસ સમક્ષ જે પહેલાં ગુના સંદર્ભેની માહિતી આપવામાં આવે ને એફઆઈઆર કહેવાય ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ ભોગ બનનાર વ્યક્તિ પોલીસ સ્ટેશન જઈને જે કાંઈ ઘટનાક્રમ બન્યો એની નોંધ કરાવે ને એફઆઈઆર કહેવાય એકસો ને ચોપન એફઆઈઆર હંમેશા લેખિત સ્વરૂપમાં હોય

નોન કોગ્નિસેબલ ગુનાની નોંધ આપી કેવા ગુનાની નોન કોગ્નિસેબલ ગુનાની નોંધ આપી આ સવાલ પણ પૂછાય એકસો સડસઠ લે રિમાન્ડ મિત્રો આખા સીઆરપીસી માં ક્યાંય રિમાન્ડ શબ્દ નથી તમે સીઆરપીસી ઓરિજિનલ વાંચો તો એમાં રિમાન્ડ શબ્દ ક્યાંય નથી આ તો આપણે યાદ રાખવા માટે રિમાન્ડ શબ્દ ઉપયોગ કરીએ છીએ હકીકતમાં એકસો સડસઠ એટલે ચોવીસ કલાકમાં તપાસ પૂરી ના થાય ત્યારે અનુસરવાની કાર્યવાહી એકસો ને સડસઠ ચોવીસ કલાકમાં તપાસ પૂરી ના થાય ત્યારે અનુસરવાની કાર્યવાહી એટલે કે રિમાન્ડ રિમાન્ડ મહત્તમ કેટલા દિવસ દિવસ મિત્રો પોલીસ અધિકારી આરોપીને જોડે રાખીને એકસો ને પોતેર એટલે કેસ ડાયરી કેવી ડાયરી કેસ ડાયરી સ્ટેશન ડાયરી ની બધું અલગ છે દિવસ અને રાત દરમિયાન પોલીસ સ્ટેશને બનતી કાર્યવાહી ની નોંધ કરવાની હોય છે આની અંદર એકસો ને તો મિત્રો ચાર્જશીટ પોલીસ તપાસ પૂર્ણ થયે મેજિસ્ટ્રેટને મોકલવાનો આખરી રિપોર્ટ એટલે ચાર્શશીટ પોલીસ તપાસ પૂર્ણ થઈએ મેજિસ્ટ્રેટને મોકલવાનો આખરી રિપોર્ટ એટલે ચાર્શશીટ સામાન્ય સંજોગોમાં ચા સાઈઠ દિવસમાં બાર બળાત્કારના કેસમાં સાઈઠ દિવસમાં અને મહત્તમ નેવું દિવસમાં ચાર્જશીટ રજૂ કરવી પડે જો પાત્ર ગુનેગાર છે અને એવા ગુનેગાર ની ચાર્જશીટ નેવું દિવસમાં ફાઇલ તૈયાર ના થાય તો એ આરોપીને જામીન ઉપર છોડવો પડે ફરજિયાત એકસો તોતેર માં આપેલું છે મિત્રો ચાર્જશીટમાં એકસો ચુમ્મોતેર ઇન્કવેસ્ટ પંચનામું મૃત્યુ સંદર્ભે શંકા હોય ત્યારે આ હાથ ધરવામાં આવે મૃત્યુના કારણો તપાસવા માટે હાથ ધરવામાં આવે ફરજિયાત લગ્નના સાત વર્ષની અંદર કોઈ સ્ત્રી આપઘાત કરે ત્યારે આ એકસો ને ચુમ્મોતેર ઇન્કવેશ પંચનામું હાથ ધરાતું હોય છે કલમ નંબર ત્રણસો ને છ જેને આપણે સરસ મજાનો ઓળખીએ છીએ તાજ નો સાક્ષી જેને આપણે ગુના સાથી તરીકે ઓળખીએ તરીકે ઓળખીએ કલમ એટલે ત્રણસો ને છ ડીપમાં સમજવી પડે ખૂબ જ અગત્યની ત્રણસો ને હાઈઠ મિત્રો સારા વર્તણૂક ના જામીનગીરી સારા વર્તણૂક ના જામીનગીરી અને ચારસો ને આડત્રીસ મિત્રો આગોતરા જામીન આગોતરા જામીન મિત્રો કોન્સ્ટેબલ માટે સીઆરપીસી ની આટલી ગરમ ઇનપ છે ચારસો ને આડત્રીસ આગોતરા જામીન ડોક્ટર પ્રવીણ તોગડિયાએ એ અમદાવાદ ની અંદર આગોતરા જામીન ની અરજી કરી હતી કોર્ટે આપી આશારામ બાપુએ પણ એની ધરપકડ પહેલા આગોતરા જામીન માંગ્યા હતા આગોતરા જામીન કોને કહેવાય તો કે આરોપીને પોતાની ધરપકડ થવાની દાસ્તી ઊભી થાય ભય ઊભો થાય ત્યારે પોતાની ધરપકડ પહેલા જ જામીન મેળવી લે એને આગોતરા જામીન કહેવાય આશારામ બાપુએ એ માંગ્યા હતા કોર્ટે ફગાવ્યા તમે ટીવી માં જોતા હશો ન્યૂઝ

જો મજા આવતી હોય તો એકવાર વાર કોમેન્ટ બોક્સની અંદર લાઈક આપો એક વાર લાઈક આપો હું પાણી પી લઉં અને છેલ્લો કાયદો આપણે ઇન્ડિયન એવિડન્સ ભારતીય પુરાવા અધિનિયમને જોઈ લઈએ ભારતીય પુરાવા અધિનિયમને જોઈ લઈએ થેન્ક યુ આભારભાઈ પ્રકાશભાઈ આભાર ગોયલ હિંમતસિંહ હિંમત છે નશાબંધી એ ગુજરાત નશાબંધી અધિનિયમમાં આવશે એ વસ્તુ થેન્ક યુ આભાર જાજો સમય નહીં લઉં લાઈવમાં જોડાયેલા રહેજો બરાબર લાઈવમાં જોડાયેલા રહેજો અત્યારે સાતસો ને એકતાલીસ સાતસો ને એકતાલીસ લાઈક તો થવા જ જોઈએ એકવાર ચાલુ વિડીયો બાર લાઇક તો આપી આવો મજા આવશે ડિસલાઈક વાળા સાત આઠ દસ પંદર હોય છે એને મારા નહીં મજા આવતી હોય ડિસલાઈક કરે આપણે એની સામે નહીં જોવાનું આપણને મળે છે સારું તો ચોક્કસ જે જગ્યાએ સારું મળતું હોય ને લઈ લેવાનું આપણો સિદ્ધાંત એવો હોવો જોઈએ જે જગ્યાએથી આપણને સારું મળે ત્યાંથી ખેંચી લેવાનું હોય બરાબર છેલ્લો કાયદો પંદર મિનિટ ભારતીય પુરાવા અધિનિયમ આ ઢારસોને બોહ્તેર ઇન્ડિયન એવિડન્સ એક્ટ અઢારસો ને બોંતેર ટોટલ પ્રકરણ કેટલા છે અગિયાર ટોટલ કલમ કેટલી મિત્રો તો એકસોને સડસઠ કલમ ટોટલ ભાગ કેટલા છે મિત્રો તો આ કાયદો ત્રણ ભાગમાં વહેંચાયેલો કાયદો છે અને આ કાયદો ઘડ્યો કોણે ઘડનાર ઘડનાર તો મિત્રો જેમ્સ સ્ટીફન આ કાયદો કોણે ઘડ્યો જેમ્સ સ્ટીફન દ્વારા ઘડાણો અને આ કાયદો ક્યારે તો પંદર માર્ચ ઘડાણો પંદર માર્ચ પંદર માર્ચ અઢારસો ને બોતેર અઢારસો બોતેર અને આ કાયદાનો અમલ ક્યારે થયો અમલ ક્યારે થયો તો પેલી સપ્ટેમ્બર પેલી સપ્ટેમ્બર અઢારસો ને બોતેર આ કાયદાનો વ્યાપ કેટલો તો કે સમગ્ર ભારતના રાજ્ય છે સમગ્ર ભારતના રાજ્ય ક્ષેત્રમાં આઈપીસી માં આપણે ઓલું ભૂલી ગયા હતા રાજ્ય ક્ષેત્રમાં દરિયાની સીમા કેટલી બાર નોટિકલ માઇલ કેટલી બાર નો એક નોટિકલ માઇલ બરાબર કેટલા કિમી એક નોટિકલ માઇલ બરાબર કેટલા કિમી તો એક પોઈન્ટ આઠસો બાવન કિમી થાય એટલે બાર નોટિકલ માઇલ બરાબર બાવીસ પોઈન્ટ કિલોમીટર સમથિંગ થતું હોય છે આ દરિયાની સીમા આપણી હોય કાયદા મુજબ અલગથી છે બરાબર આ બધી જોગવાઈ જોઈ આ આ સોરી ભારતીય પુરાવા ઇન્ડિયન એવિડન્સ એક્ટ કાયદો કોને લાગુ ન પડે તો લવાદ ને લાગુ ન પડે લવાદ એટલે હું બે પક્ષ વચ્ચે મધ્યસ્થી કરાવનાર વ્યક્તિને લવાદ કહેવાય ઇન્કમ ટેક્સના અધિકારીના કાયદો લાગુ ના પડે ઘરગથ્થુ બાબતોના કાયદો લાગુ ના પડે લશ્કરી કોર્ટને આ કાયદો લાગુ ના પડે આ બધું તમારે જોવાનું જેમ આઈપીસી રાષ્ટ્રપતિ રાજ્યપાલ વિદેશી દુશ્મનો વિદેશી રાજ્યકર્તાઓને એલસીઓ લાગુ ન પડે એ જ રીતે આ કાયદો એટલા વ્યક્તિને લાગુ પડે નહીં કલમ નંબર એક આ અધિનિયમનું નામ તેનો વ્યાપ અને તેનો અમલ આ કાયદો સમજવા માટે કલમ ત્રણ સમજવી પડે આ કલમ ત્રણ સમજવા માટે કલમ ત્રણ નું હેડિંગ છે અર્થઘટન બરાબર એમાં પહેલી છે હકીકત હકીકત એટલે ફેક્ટ હું ભણાવું છું તમે સાંભળો આ હકીકત છે તમારે મમ્મી બોલાવે કે રમેશ અહીં આવતો મમ્મી બોલાવે હકીકત છે તમે અત્યારે જુઓ પંખો ચાલુ છે કે બંધ છે તમે જોયું પંખો બંધ છે એસી ચાલુ છે તો આ હકીકત છે ઇન્દ્રિય ગોચર વસ્તુ વસ્તુઓની સ્થિતિ અને વસ્તુ સાથેનો સંબંધ એટલે હકીકત વિજ્ઞાનની ભાષા વાપરી બીજું કાંઈ નથી વારંવાર કહું છું કાયદો એ શબ્દની રમત છે ઇન્દ્રિય ગોચર ઇન્દ્રિય એટલે આંખ કાન અને હાથ ઇન્દ્રિય ગોચર વસ્તુ વસ્તુઓની સ્થિતિ અને વસ્તુ સાથેનો સંબંધ એટલે હકીકત પછી ભારત ભારત કોને કહેવાય આ કાયદાનો જેટલો વ્યાપ સમાયેલો ત્યાં ભારત શબ્દ લેવું મિત્રો પ્રસ્તુત આમાં તો ઘણા કેટલી મોટી વાર્તા યુ કરે પ્રસ્તુત કોને કહેવાય મિત્રો પ્રસ્તુત એટલે એક ઘટના બીજી ઘટના સાથે સંકળાયેલી હોય તો તેને પ્રસ્તુત કહેવાય જેને આપણે સુસંગત કહીએ અત્યારે હું ક્લાસે નીચે ઉતરો નીચે એક મારામારી આમ ગાળા ગાળી થતી હતી એ અને બી ને એ અને બી ને ગાળા ગાળી અમે પાંચ જણા અહીંયા ઊભા ઊભા જોતા હતા આ બંને આ આ એ નામનો વ્યક્તિ આને ધમકી આપતો તો શું કરતો હતો એ નામનો વ્યક્તિ આ બી નામના વ્યક્તિને ધમકી આપતો હતો એટલે આ બધું જ ઘટનાક્રમ અમે જોયો કે આ એ નામનો વ્યક્તિ બી ને ધમકી આપે છે હવે આ બંને જતા રહે છે સવારનું ન્યૂઝપેપર અમે પાંચે પાંચે ક્લાસે આવીને જોયું તો ન્યૂઝપેપરમાં લખ્યું હતું કે બી નામના વ્યક્તિનું મૃત્યુ થયું શું થયું મૃત્યુ થયું એટલે બીજી ઘટના બની મૃત્યુ થયું હવે અમે પાંચ વ્યક્તિ જાણીએ છીએ કે આ મોડી રાત્રે તો ભાઈ એ નામનો વ્યક્તિ ધમકી આપતો તને હું જોઈ લઈશ તને હું મારી નાખીશ એકલો મળ અને મોડી રાત્રે એનું મૃત્યુ થઈ છાપામાં મળ્યું તો જો તો આ એક ઘટના બીજી ઘટના સાથે મહદ અંશે સંકળાયેલી છે કે નથી તો આને શું કહેવાય પ્રસ્તુત કહેવાય જેને સુસંગત કહીએ એક થવું રૂપ કડી મુદ્દાઓ એક ગુના સાથે સંકળાયેલા હોય તો એને વાદગ્ર હકીકત કહેવાય એનાથી આગળ મિત્રો જોઈએ તો દસ્તાવેજ વારંવાર કોન્સ્ટેબલમાં પૂછાય દસ્તાવેજ દસ્તાવેજ કોને કહેવાય મિત્રો દસ્તાવેજ

અને સાબિત ના થયેલું સાબિત ના થયેલું આવા ત્રણ વિધાન છે આમાંથી વન વ્યાખ્યા પૂછાઈ ગઈ સાબિત થયેલું એટલે શું સાબિત થયેલું એટલે કે કોઈ પણ ગુના સંદર્ભે કોર્ટ વિચારણા કર્યા બાદ કોઈ હકીકત ફલિત થતી હોય તો તેને સાબિત થયેલું કહેવાય કોઈ પણ ગુના સંદર્ભે કોર્ટ વિચારણા કર્યા બાદ આરોપીને બાઇચેત બરી કરી દે તો એને ના સાબિત થયેલું કહેવાય જે હકીકત સાબિત થયેલી પણ નથી અને ના સાબિત થયેલી પણ નથી તેને સાબિત ના થયેલી કહેવાય કોર્ટમાં હજી કેસનો ચુકાદો સજા કે દંડમાય નો આવ્યો હોય અને આરોપીને છોડી પણ ના મુક્યો હોય તો એને સાબિત ના થયેલી કહેવાય ડીપમાં સમજવા માટે અગાળો એક લેક્ચર મૂકેલો છે એની અંદર માહિતી આપેલી છે

ભોગ બનનારની લાશની સાક્ષીની પણ આરોપીની પણ અને ભોગ બનનારની પણ ઓળખ પરેડ થાય કલમ નંબર અગિયાર અગિયાર એટલે એલબી એલીબી એટલે દ્રશ્ય પિક્ચર એલીબી એટલે કે ગુના સ્થળે ગુનેગાર હાજર ના હોવું એટલે કલમ નંબર અગિયાર કલમ નંબર સત્તર સત્તર એટલે સ્વીકૃતિ આઈપીસી જોવો સત્તર એટલે સરકાર અને સત્તર એટલે સ્વીકૃતિ સરસ મજાની કલમ કલમ નંબર પચીસ પચીસ એટલે કે પોલીસ સમક્ષ કરાયેલું નિવેદન ગ્રાહ્ય ગણાય નહીં કલમ નંબર સત્યાવીસ શોધખોળનું પંચનામું ડિસ્કવરી પંચનામું કલમ નંબર સત્યાવીસ કલમ નંબર બત્રીસ સ્ટાર કરવા જેવી જોગવાત્રીસ એટલે ડીડી ડ્રાઇંગ રિગલેશન મરણમુખ નિવેદન મરણમુખ નિવેદન હંમેશા મામલતદાર નોંધી શકે જો મામલતદાર સમક્ષ મરણમુખ નિવેદન નોંધાણું હોય તો એમાં સચ્ચાઈના તત્વો સૌથી વધારે હોય તેને વિશ્વસનીય પુરાવો ગણી શકાય પણ મામલતદાર ન હોય તો ડોક્ટર પણ નોંધી શકે અને પોલીસ પણ નોંધી શકે બરાબર

તે કે ઓરિજનલ કોપી મશીન દ્વારા ડુપ્લિકેટ નકલો કાઢવામાં આવે એને ગોણ પુરાવો કહેવાય તો ડાયરેક્ટ ડફો ડાયરેક્ટરો ઝેરોક્ષ અમુક ગોણ પુરાવો ગ્રાહ્ય ગણાય ક્યારે તો કે કે જ્યારે ખોવાઈ ગયેલું હોય ત્યારે ફાટી તૂટી ગયો હોય ત્યારે સળગી ગયેલ હોય ત્યારે મોટા જથ્થામાં હોય ત્યારે અથવા અન્ય વ્યક્તિના કબજામાં હોય ત્યારે જો પ્રાથમિક પુરાવાની જગ્યાએ ગોણ પુરાવો કોર્ટમાં રજૂ કરો તો તે ગ્રાહ્ય ગણાય કલમ નંબર ચુમ્મોતેર જાહેર દસ્તાવેજ અને પંચોતેર ખાનગી દસ્તાવેજ જાહેર એટલે જાહેર દસ્તાવેજ સરકારી તમામ મિલકત સરકારી તમામ રેકોર્ડ સરકારી તમામ લખાણ એ જાહેર જાહેર સિવાયનું બધું જ પંચોતેર પંચોતેર એટલે ખાનગી દસ્તાવેજ પંચોતેર એટલે ખાનગી પોતાની માલિકીના દસ્તાવેજ બધા ખાનગી દસ્તાવેજમાં આવે એટી ફાઈવ કલમ નંબર પંચ્યાસી પંચ્યાસી બોલો એટલે પ આવે પંચ્યાસી પંચ્યાસી એટલે પાવર ઓફ એટર્ની જેને મુખત્યાર નામું કહેવાય બાજીગર ફિલ્મ શાહરુખ ખાન કલમ નંબર પંચ્યાસી કલમ નંબર નેવું ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના બાર ગામની જમીનનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં ચાલુ છે આ કલમ નંબર વર્ષ જૂના માની લેવા બાબત તાલુકાના બાર ગામ હોયદર પડવા બાડી મલેખવદર આલાપોર આ આજુબાજુના બાર ગામનો સુપ્રીમ કોર્ટમાં જે કેસ ચાલુ છે કલમ નંબર નેવું નેવું એટલે ત્રીસ વર્ષ જૂના દસ્તાવેજ છે માની લેવા બાબત એકસો એક સાબિતી બોજો જે કેસ એને સાબિત કરવો પડે એકસો સાત ત્રીસ વર્ષ સુધી કોઈ માણસ મળી મળીને આવે તો મૃત જાહેર થાય એકસો આઠ સાત વર્ષ સુધી કોઈ મળી ન આવે તો ખોવાઈ ગયેલ જાહેર થાય સરસ મજાની જોગવાઈ એકસો બાર ઓવરસ પુત્ર અનોરસ પુત્ર લગ્ન વિચ્છેદ પછી માતા અપરિણીત રહી હોય અને લગ્ન વિચ્છેદની તારીખથી બસો એસી દિવસમાં કોઈ જન્મ થાય બાળક નો તો તે ઓવરસ પુત્ર કહેવાય માતાએ તેની માતા રહેશે રહેશે અને પિતાએ અનુમાનનો વિષય સાબિતીનો બોજો ફક્ત માતા જ કરી શકે કે આ બાળકનો પિતા કોણ છે જ્યાં સુધી આ બાળકનો પિતા કોણ છે સાબિત ના થાય ત્યાં સુધી તમામ કૌટુંબિક રિવાજો અને દસ્તાવેજો માતા સંદર્ભે રહેશે એકસો તેર એ પરણિત સ્ત્રીના આપઘાતમાં મદદગારી કરી હોવાનું માની લેવામાં બાબત લગ્ન ગાળો સાત વર્ષ અથવા સાત વર્ષથી ઓછો લગ્ન બાદ પતિ અને પતિના સગા દ્વારા તેણીને ત્રાસ અપાતો હોય અને લગ્ન બાદ આપઘાત અથવા આપઘાતની કોશિશ કરે આ કલમ કઈ લાગે ચારસો અઠ્ઠાણું એ આઈપીસીમાં કાં તો કાં પ્રકરણ આખું ભૂલી ગયા આપણે વીસ એ અત્યારે યાદ આવે છે વીસ એ એટલે કે પતિ અથવા પતિના સગા દ્વારા તેણીને ત્રાસ આપવા બાબતની જોગવાઈ છે આ ત્રાસ સંદર્ભેની જોગવાઈ છે આ બંને સંકળાયેલ આ આઈપીસી છે મિત્રો આઈપીસી આ ભારતીય પુરાવાદ નિયમ એકસો તેર બી દહેજ મૃત્યુ ડાવરી ડાચ દહેજ મૃત્યુ તો આઈપીસી ની કઈ મિત્રો ત્રણસો ચાર બી હાથ વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ થઈ શકે લગ્ન ગાળો હાથ વર્ષ અથવા હાથ વર્ષથી ઓછો લગ્ન બાદ પતિ અને પતિના સગા દ્વારા વારંવાર દહેજની માંગણી થતી હોય અને એના કારણે કોઈ સ્ત્રી આપઘાત કરે તો મિત્રો ત્રણસો ચાર બી આઈપીસીની લાગતી હોય છે આગળ જોઈએ મિત્રો

સરસ મજાની જોગવાવાળી બે ત્રણ કલમો છે શું કીધું મેં એકસો ને અઢાર કોણ કોણ સાક્ષી આપી શકે કુમળી વયનું બાળક અસ્થિર મગજનો વ્યક્તિ શારીરિક રોગ ધરાવતો વ્યક્તિ કે અતિવૃદ્ધ વ્યક્તિ સાક્ષી આપી શકે તો કે કે હા જો એ વ્યક્તિ કોર્ટે પૂછેલા સૂચક પ્રશ્ન સમજી શકે અને એનો પ્રત્યુત્તર આપી શકે તો એ વ્યક્તિ સાક્ષી આપવા સક્ષમ છે બાકી એ વ્યક્તિ સાક્ષી આપવા સક્ષમ ગણાય નહીં

વારંવાર દર કોન્સ્ટેબલ પીએસઆઈ પૂછાય સર તપાસ ઉલટ તપાસ અને વ્યાખ્યા આપી સર તપાસ એટલે પ્રથમ પક્ષકાર દ્વારા ઉલટ તપાસ કહેવાય અને ફેર તપાસ એટલે ઉલટ તપાસ થઈ ગયા બાદ પ્રથમ પક્ષકાર બીજી વખત એના એ જ વ્યક્તિની તપાસ કરાવે એને ફેર તપાસ કહેવાય એકસો આડત્રીસ ક્રમ એક અત્યારે લઈને જાઓ તપાસનો ક્રમ યાદ રાખવા માટે તમારે અહીંયા હાથ મૂકવાનો શરમ ના રાખતા ઘરે કોઈ નહીં હોય અત્યારે તમે જોતા હશો ને અહીંયા હાથ મૂકવાનો આને શું કહેવાય સર એટલે કે પેલું સર તપાસ અહીંયા હાથ મૂક્યો સર તપાસ પછી ઊંચું કરવાનું એટલે ઉલટ તપાસ આ બીજો ક્રમ થયો ઉલટ તપાસ હાથ મૂક્યો સર ઊંચું કર્યું ઉલટ અને પછી ફેરવવાનું એટલે ફેર તપાસ કોઈ પેલા ફેરવવાનું નથી કોઈ પેલા ઊંચું કરવાનું નથી અને એ કરે એ કલમ નંબર ચોર્યાસી માં આવે આઈપીસી માં સમજી લેજો ભાઈ ચોર્યાસી શું છે મેં પેલા કીધું અહીંયા હાથ મૂકો એટલે સર તપાસ ઊંચું કરો ઉલટ તપાસ અને ફેરવો એ ફેર તપાસ આનથી વિરુદ્ધ કરે એ ચોર્યાસીમાં આવે ક્યાં આવે ચોર્યાસીમાં આવે જોઈ લેજો ચોર્યાસી શું છે આઈપીસી ની બરાબર ચાલો એકસો સાડત્રીસ સર તપાસ ઉલટ તપાસ આવી ગયું એકસો એકતાલીસ મિત્રો સૂચક પ્રશ્ન સૂચક પ્રશ્ન એટલે શું મેજિસ્ટ્રેટને પહેલેથી પોતાની પાસે જવાબ નિશ્ચિત હોય તેવા જવાબ સૂચવતા પ્રશ્નો સૂચક પ્રશ્ન સૂચક પ્રશ્ન ઉલટ તપાસમાં ન પૂછી શકાય તો મેજીસ્ટ્રેટ ની પૂર્વ મંજૂરીથી ઉલટ તપાસમાં પણ સૂચક પ્રશ્ન પૂછી શકાય છે અને એકસો ને ચોપન ફરી ગયેલો સાક્ષી કેવો સાક્ષી ફરી ગયેલો સાક્ષી અહીંયા પુરાવા અધિનિયમ પણ મિત્રો પૂરું થાય છે શું કીધું પુરાવા અધિનિયમ પણ પૂરું થાય છે મિત્રો હવે તમારો કોઈ પ્રશ્ન હોય તો કયો મિત્રો તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો કયો અહીંયા ત્રણે ત્રણ કાયદા મારો બનતો પ્રયાસ કર્યો મેં બધું જ લઈ લીધું આમાં હું માનું ત્યાં સુધી પીએસઆઈ આવી ગયું કોન્સ્ટેબલ એ આવી ગયું જે વિદ્યાર્થી મિત્રો મોડ ટુ ખાતાકીય પીએસઆઈની તૈયારી કરે છે એને અલગથી થોડુંક કરવું પડે અલગથી થોડુંક કરવું પડે બરાબર બોલો કોઈ પણ ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો કોઈ પણ ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો ફટાફટ થેન્ક યુ થેન્ક યુ ભાઈ જયદીપભાઈ થેન્ક યુ કૃપાલભાઈ થેન્ક યુ ઈશ્વરભાઈ થેન્ક યુ હિમેશભાઈ થેન્ક યુ ઉમેશભાઈ થેન્ક યુ મોરી મયુરશી થેન્ક યુ વર્તેજથી આપણી વચ્ચે મોરી મયુરશી પણ જોડાણા છે આભાર મયુરશી અત્યાર સુધી તમે જાગ્યા અને લાઈવની અંદર જોડાણા તે બદલ થેન્ક યુ અત્યારે પણ સાતસો ને ત્રેવીસ જણા લાઈવ ચેટ કરે છે થેન્ક યુ કાલે લેક્ચર રહેશે ભાઈ તમે આ એક ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ને તો તમને બધી માહિતી મળી જાય યસ યુટ્યુબમાં આ વિડીયો રહેશે ચિંતા ના કરો યુટ્યુબની અંદર આ વિડીયો રહેશે ચિંતા ન કરતા બરાબર યુટ્યુબની અંદર આ વિડીયો રહેશે ચિંતા ન કરતા બરાબર કાયદાની દ્રષ્ટિ હું ભાઈ મેસેજ ભયોગ્ય થેન્ક યુ થેન્ક યુ બધા જ વિદ્યાર્થી મિત્રો આહિરભાઈ થેન્ક યુ હિતેશભાઈ ઝાલક કુલદીપસિંહ કલ્પેશ સિંઘ થેન્ક યુ પીએ ઠાકોર થેન્ક યુ ભાઈ વિજયભાઈ વાળા થેન્ક યુ અજયભાઈ થેન્ક યુ સંગીતાબેન થેન્ક યુ આહિરભાઈ થેન્ક યુ ભાવનાબેન થેન્ક યુ બારોડભાઈ થેન્ક યુ ચાડેજાભાઈ થેન્ક યુ થેન્ક યુ જય માતાજી બધા જ વિદ્યાર્થી મિત્રોને જો ભાઈ થોડી માહિતી આપી દો બે ત્રણ ક્વેરી વારંવાર બધા પ્રશ્નો પૂછતા હોય છે કદાચ તમારે મારી સાથે વાત કરવી છે અથવા તો કાયદાકીય કોઈ પ્રશ્ન છે અથવા તો અભયમ અકાદમીનો સંપર્ક કરવો છે કાંઈ પણ માહિતી જોતી છે કોઈ પણ એક વસ્તુ એક નહીં પૂછવી પરીક્ષા ક્યારે આવશે આ પરીક્ષા ક્યારે આવશે એ મુદ્દાનો સવાલ અત્યારે કોઈ નહીં આપી શકે

પણ જો કદાચ તમારો ફોન રિસીવ ના થયો હોય કોઈ કારણોસર તો અમે તમને ફોન સામેથી પણ કરતા હોઈએ છીએ ઓફિસ કલાકો દરમિયાન તમે ગમે ત્યારે કોલ કરી શકો છો અને કોઈપણ સમયે મિત્રો વોટ્સઅપ કરી શકો છો અભયમ અકાદમી તમારી પૂરતી મદદ કરવા ઈચ્છે છે કોઈ પણ માહિતી બીજી એક માહિતી મિત્રો આપી દઉં તો અમારી પ્લે સ્ટોરમાં એક એપ્લિકેશન પણ છે જે વિદ્યાર્થી મિત્રોએ હજી આ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી ફ્રીમાં છે મિત્રો પ્લે સ્ટોરમાં તમારે જવાનું છે અભયમ લાઈવ લખવાનું છે આ અભયમ લાઈવની અંદર અમે બધી જ લાઈવ સ્ટાર્ટ કરી છે એમાં તમને પીએસઆઈનો નો કાયદો પણ ભણવા મળશે મારી બેન્ચની વાત કરું તો મારી બેંચની વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ ની બેન્ચ ચાલુ છે મંગળ ગુરુ જો અહીંયા લખું મંગળ ગુરુ અને શનિ આ રીતે વીકમાં સની વીકમાં ત્રણ લેક્ચર હોય છે મિત્રો છ કલાકનો નિચોડ લેક્ચર હોય છે આઈપીસી સીઆરપીસી એવિડન્સ નવે નવ કાયદાના પીએસઆઈ માટે કોન્સ્ટેબલ માટે પણ અલગથી બેચની સુવિધા છે કોન્સ્ટેબલ કાયદો અમે સબ્જેક્ટ વાઇઝ જ મૂકેલો છે ખાલી કાયદો ભણવો છે તો વેલકમ અભયમ લાઈવ તમારે ખાલી રીઝનિંગ ભણવું છે પીએસઆઈ કોન્સ્ટેબલ માટેનું તો વેલકમ અભયમ લાઈવ તમને હાર્દિક સ્વાગત કરે છે સાવ નજીવાદરની અંદર તમને બધી માહિતી મળી જશે પૂરતી તમારે ઇંગ્લિશ ગ્રામર કરવું છે ગુજરાતી વ્યાકરણ કરવું છે ગુજરાત તો સાંસ્કૃતિક વારસો આપણા કુલદીપસિંહ મકવાણા દ્વારા કરવામાં આવે છે કે ફોરેસ્ટ ગાર્ડની રેકોર્ડેડ બેન્ચ કરવી છે તો એની માહિતી પણ અભયમ લાઈવની અંદર હશે મિત્રો વિક્રમ સર દ્વારા ગુજરાતનો ઇતિહાસ એવી રીતે ઠાલાવવામાં આવે છે એની બેન્ચ પણ તમને અહીંયા જોવા મળશે અલગ અલગ સબ્જેક્ટની હેલ્થની આવી રહેલી હેલ્થની આવી જ ગઈ વડોદરા ભાવનગરમાં ફોર્મ ભરાય એમપીએચ ડબલ્યુ એસ બરાબર અલગ અલગ બીજી વેકેન્સીઓ જે આવે છે એના માટે બધી જ બેન્ચિસો આ અભયમ લાઈવની અંદર છે કાયદાની બેન્ચમાં જાઓ કોમ્પ્યુટર કોમ્પ્યુટર ભૂલાઈ ગયું મિત્રો કોઈ પણ એક્ઝામ હોય બિન સચિવાલય પચીસ માર્કનું આ કેપી પરમાર કરણ પરમાર દ્વારા કોમ્પ્યુટર વિષય તમને પીરસવામાં આવી રહ્યો છે આ અભયમ લાઈવની અંદર ચોક્કસ લાહો લેજો એકવાર એપ્લિકેશનની મુલાકાત લ્યો એપ્લિકેશનની અંદર બધી માહિતી આપવામાં આવી છે રજીસ્ટ્રેશન કરો તમે ડેમો લેક્ચર પણ જોઈ શકશો ખૂબ મજા આવશે એ સિવાય કોઈને પ્રશ્ન હોય સર ફ્રીમાં છે ને બધા એપમાં બધા એપમાં ફ્રીનો હોય ચેતનભાઈ અમે પણ ઘર સંસાર લઈને બેઠા છીએ અભયમ અકાદમી પણ ઘર સંસાર લઈને બેઠી છે તો થોડું તો કમાવાની દ્રષ્ટિ હોય આટલું બે કલાક ગળું ફાડતા હોય તો કાંઈક તો હોય ને તમારી જેમ પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ બનવાની ઘેલસા હોય એમ અમને પણ કાંઈક નજીવો દર મળે એવી અમારી પણ આશા હોય અમારે પણ ફેમિલી છે બરાબર એટલે તમે પણ સમજી શકો છો અમે પણ સમજી સમજીએ છીએ બરાબર સર કોઈ પણ વ્યક્તિ યસ નોંધી શકાય નારૂભાઈ પરમાર નોંધી શકાય જય માતાજી અજયભાઈ થેન્ક યુ ભાઈ અભયમ કેપ્સુલ ભણાવો મિત્ર યુટ્યુબ ચેનલની અંદર મારી એકવીસે એકવીસ જે અભયમ અકાદમીની જે કેપ્સુલની બુક છે એના મારા અને અન્ય અભયસિંહ ચૌહાણના વિડીયો પડ્યા છે કેપ્સુલ એકવીસો પ્રશ્નોવાળા અગાઉ એક વર્ષ પહેલાં મૂકેલી છે એકવાર રીડ કરી લેવી એ લેક્ચર મૂકેલા જ છે નારૂભા પરમાર યસ નોંધાવી શકાય ભાઈ તમે ફોન કયા સમયમાં કરવો એવું કહે છે અમુક મિત્ર જો ફોનની માહિતી આપું તોતેર ઓગણસાઇટ એક્યાસી ચાલી ચાલી ઉપર કોન્ટેક કરી શકો છો જાડેજા નિર્મલસિંહ જય માતાજીભાઈ જામનગરથી પીટર ટોડા ઓકે મારું ગામ કચ્છમાં છે હું પણ જાડેજા છું બરાબર કચ્છમાં રાપર તાલુકામાં ગાણીતર મારું ગામ છે મોંઝે વતન કચ્છ કછડો બારે માસ બરાબર ને મદારીના કંડિયા જેવો છું બધું ભણાવી દો ભાઈ બરાબર ભાઈ મને યાદ રહે તો તમને પણ યાદ રહેવું જોઈએ એવી આશા રાખું છું પાવિનભાઈ બારોટ પીએસઆઈની મારી બુક આવશે એટલે યુટ્યુબ ચેનલની અંદર એક વિડીયો હું બનાવી દઈશ ચિંતાનો કરતા ટૂંક જ સમયમાં કમિંગ સોન લો પીએસઆઈ કાયદાની નવે નવ કાયદાની ડીપલી બુક આવી જશે વિડીયો આવી જશે ચિંતાનો કરતા ઓકે ઘણા બધા લાઈવ ની અંદર ઓકે હવે કોઈ પ્રશ્ન નથી ને તો ભાઈ આપણે રજા લઈએ સોલંકી ભાઈ કોઈ વાંધો નહીં મોડા પડ્યા તો લેક્ચર જોઈ લેજો આપણે રેકોર્ડેડ વિડીયો ચિંતા ન કરતા બરાબર આ લેક્ચર હશે ન કરતા બરાબર આ લેક્ચર યુટ્યુબમાં પડ્યો રહેશે અજયભાઈ મકવાણા કે છે પતિને ભરણ પોષણ મળે તો આ લગ્ન બાદ પતિ કોઈ ખોટ ખાપણ વાળો થાય અને પત્ની કમાઈ શકે તેવી હાલતમાં હોય કમાતી હોય તો પતિ પણ ભરણ દાવો કરી શકે અપવાદરૂપ સંજોગોમાં હો લેક્ચર ક્યારે હશે એના માટે હું તમને કહું તો લેકચર મિત્રો તમે અભયમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો એટલે તમને નોટિફિકેશન મળતી રહેશે ક્યારે કોનો લેક્ચર આજનું આખું વીક ફોલ છે આખું વીકમાં રાતે નવ થી અગિયાર લેક્ચર છે અલગ અલગ ફેકલ્ટીઝના કોમ્પ્યુટર નો કરણ પરમાર સરો પણ છે રબારી છે ફોરેસ્ટ ગાર્ડ માટે આપણે કુલદીપસિંહ મકવાણા નો પણ લેક્ચર છે અલગ અલગ ફેકલ્ટી ના આખું વીક લેક્ચર છે નવ થી પીપર ટોડા યસ નિર્મલસિંહ પીપર ટોડા ઓકે હવે કોઈ ક્વેરી નથી ને તો રજા લો ભાઈ પોલીસ માટે કયું મટીરિયલ વાંચું કાલે ફોન કરજો બધી માહિતી આપી દેસુ અને જો બીજા અભયમ પબ્લિકેશનની બુક તમારે છે કોન્સ્ટેબલ કાયદો હોય ત્રણ કાયદા ડીપમાં અને એક હજાર પ્રશ્નોવાળી મારી પોતાની નવા જમ્મુ કાશ્મીરના સુધારા ત્રણસો રદ થાય એ પણ આવી ગયું એમાં આ બધા સુધારાવાળી મારી કોન્સ્ટેબલની કોઈને બુક લેવી હોય તો એક પ્લે સ્ટોરમાં બીજી એપ્લિકેશન છે આ પ્લે સ્ટોરમાં બીજી એક એપ્લિકેશન છે જેનું નામ છે અભયમ ડીજી ક્લાસ અભયમની કોઈ પણ બુક તમારે પરચેસ કરવી છે કુરિયર મારફતે તમારા ઘર સુધી પહોંચી જશે જેનું નામ છે અભયમ ડીજી ક્લાસ બરાબર કુરિયર મારફતે તમને કોઈ પણ અભયમ અકાદમીની બુક મળી જશે આભાર સર મનીષા રાઠવા થેન્ક યુ બેન થેન્ક યુ જાડેજા કિસ્મતસિંહ થેન્ક યુ રાહુલભાઈ દાપા તળાજા તો હમણાં આવવાનું નથી થતું કોરોનાની મહામારી વચ્ચે બહાર નથી નીકળતા મિશ કિરણ પીએસઆઈ માટે કઈ બુક બધી જ બુક સારી છે આપણને જેની ભાષા જેની શૈલી સમજાય ઉદાહરણો સમજાય એ બુક સારી ગુજરાતમાં માર્કેટમાં જેટલી પણ બુક છે ને બધી સારી જ છે હું કોઈની ખરાબ નથી કહેતો તમામ બુકો સારી છે પણ આપણને કોની બુક વધુ સમજાય છે કોની ભાષા સમજાય છે કોની શૈલી સમજાય યાદ રાખવામાં કઈ બુક સારી એ આપણે નિર્ણય લેવાનો બધી બુક સારી બધી સરખું જ હોય દરેક વસ્તુ હોય સમાન હોય કોઈ જગ્યાએ કાયદો પણ હું એમ કહું કે આઈપીસી માં પાંચસો અગિયાર કલમ છે તો મિત્રો એ પાંચસો ને અગિયાર જ મારી હોય કે અન્ય કોઈ પણ ફેકલ્ટી ની હોય કે કોઈ પણ ટ્યુશન ક્લાસીસ ની બધી જગ્યાએ પાંચસો અગિયાર જ હોય બરાબર ઓકે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ અર્જુનભાઈ ચૌહાણ થેન્ક યુ આભાર રૂપસિંહ થેન્ક યુ થેન્ક યુ ઓકે આ વિડીયોને જતાં જતાં એકવાર લાઇક કરતા જજો હવે આપણે રજા લઈએ કોઈ પણ વિદ્યાર્થી આ એફઆઈઆર શેમાં આવે ને આવા બધા પ્રશ્ન છે જાહેર દસ્તાવેજમાં ખાનગી દસ્તાવેજમાં કાલે ફોન કરજો બાઇક છે તો હું તમને જવાબ આપીશ ચિંતા ન કરતા બરાબર કારણ કે લેટ બહુ થઈ ગયું છે ઘણા વિદ્યાર્થીને જમવા પણ જવાનું છે અને મારે પણ બાકી છે અને આવતીકાલે એપ્લિકેશનમાં મારો લેક્ચર છે સવારે નવ વાગે એટલે મારે વહેલા સૂવું પડશે જમીને તો હું સવારે વહેલી સવારે મસ્ત લેક્ચર લઈ શકીશ નવ થી અગિયાર નો મારો લેક્ચર છે સવારે નવ થી અગિયાર નો એપ્લિકેશન ની અંદર એટલા માટે બરાબર ઓકે ગુડ નાઇટ બધા જ વિદ્યાર્થી મિત્રોને શુભ સાંજ ભગવાનને પ્રાર્થના કરું કે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ને વહેલી તકે જે વિજયભાઈ રૂપાણીએ કીધું કે પાંચ જ મહિનામાં સારી એવી વેકેન્સીઓ ભરવામાં આવશે જૂની જે બધી અટકાયેલી ભરતી છે એને પૂર્ણ કરવામાં આવશે વિજયભાઈ રૂપાણી દ્વારા સરસ મજાના ન્યૂઝ આપ્યા છે તો આપ તમામ વિદ્યાર્થી મિત્રો જ્વલંતથી જ્વલંત સફળતા મેળવો એવી મારી આશા પૂરા માને પ્રાર્થના છે તમામ વિદ્યાર્થીઓ પાસ થાય એવી મારી શુભકામના થેન્ક યુ જય હિન્દ જય ભારત